रे सदबुद्ध हो। निश्चय में अभिवृद्ध दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हे श्री पद्मावती माँ, हे श्री पद्मावती माँ, हे श्री चकेश्वरी माँ, हे श्री चकेश्वरी माँ, हमेशो आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी। हमेशो आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी। अने प्रार्थना करिए छे के अने प्रार्थना करिए छे के हम सर्वे महात्माओं ने हम सर्वे महात्माओं ने मोक्ष मार्ग ने लायक मोक्ष मार्ग ने लायक अने सहायक संजोगो अने सहायक संजोगो प्राप्त थाओ प्राप्त थाओ प्राप्त थाओ प्राप्त थाओ प्राप्त थाओ। हे श्री अंबे माँ, हे श्री अंबे माँ, हे श्री भद्रकाली माँ, हे श्री भद्रकाली माँ, अमे सौ आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी। आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी। अने प्रार्थना करिए छे के અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી શ્યાદવાદ વાણી તેવી શ્યાદવાદ વાણી શ્યાદવાદ વર્તન શ્યાદવાદ વર્તન અને શ્યાદવાદ મનન કરવાની परम शक्ति आपो आपो जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सर्वे महात्माओं ने जय सच्चिदानंद। स्वामी जी बंदर तरफ की जय सच्चिदानंद। हाँ जय सच्चिदानंद। બધાને સારી રીતે આ દિવાળી અને નવા વર્ષનું જે કુદરતી વેકેશન મળ્યું એ આપણા વિજ્ઞાનના ટેસ્ટિંગ માટે મળ્યું છે અને એ બધા માટે આ ટેસ્ટિંગનો સમય ઉપયોગી અને ઉપકારી થયો હશે અને જ્ઞાન સમજવામાં તમને બધાને બિલકુલ હવે ધીમે ધીમે સરળતા અનુભવતા હશો મહેસૂસ કરતા હશો અનાદિકાળથી અનંતા અનુભવી જ્ઞાની ભગવંતોનો જ્ઞાની પુરુષોનો સાધુનો સંતોનો સંન્યાસીઓનો આત્મજ્ઞાનીઓ છે એ બધાનો એક જ મત હતો એક જ પ્રકારનો પુરુષાર્થ હતો કે કેમ કરીને આપણે આપણા જીવનની અંદર આપણી દ્રષ્ટિમાં રહેલી અજ્ઞાનતાનો નાશ કરીએ કેટલીક વાર શબ્દથી તો આપણને ખબર પડી જાય કે મારે અજ્ઞાનતાનો નાશ કરવો છે પણ અજ્ઞાનતા શું છે એ સમજતા સમજતા પાછો ઘણો સમય લાગે અજ્ઞાનતા કેવી કોને એટલે આપણે એની વ્યાખ્યા પણ આપી દીધી અજ્ઞાનતા એટલે રિલેટિવ સત્યને અજ્ઞાન કહેવાય રિલેટિવ સત્યને અજ્ઞાન એટલા માટે કહેવાય રિલેટિવ સત્ય એ પ્રકૃતિ સાથે જોડાયેલી વસ્તુ છે કોઈ પણ પ્રકારનું રિલેટિવ સત્ય એટલે જ
જેનું રિલેશન રિલેટિવ એટલે કે પ્રકૃતિ સાથે છે, રિયલ એટલે કે આત્મા સાથે નથી, એ બધું રિલેટિવ સાથે કહેવાય. પ્રકૃતિ સાથે જોડાયેલું નામ અને નામની માયા અને નામ અને નામના સંબંધો અને નામ અને નામની અવસ્થાઓ આ બધું જ રિલેટિવ સત્ય કહેવાય. આ રિલેટિવ સત્ય જે છે એને આધ્યાત્મિક ભાષામાં અજ્ઞાન કહેવામાં આવે છે. અજ્ઞાન એટલા માટે કહેવામાં આવે છે કે જેને આત્મા સાથે કોઈ સંબંધ અને કનેક્શન નથી, જેને શરીર સાથે સંબંધ અને કનેક્શન છે. એટલે આધ્યાત્મ વિજ્ઞાનનો મૂળ વિષય શું છે કે આપણે કેમે કરીને મન વચન કાયા અને તેની અવસ્થાઓથી મુક્ત રહીએ, મન વચન કાયા સંબંધી માન્યતાઓથી મુક્ત રહીએ. આ આપણો આધ્યાત્મ વિજ્ઞાનનો પાયો છે. એટલે મન વચન કાયા સંબંધી કોઈ પણ પ્રકારની માન્યતા, અસ્તિત્વ, વ્યવહાર, ભોગવટો, હિસાબ આ બધું શું કહેવાય? રિલેટિવ સત્ય. રિલેટિવ સત્ય હંમેશા ટેમ્પરરી હોય અને સનાતન સત્ય હંમેશા પરમેનન્ટ હોય. આપણે પરમેનન્ટની અનુભવ કરવાની છે અને ટેમ્પરરી અવસ્થાઓ જે ઉત્પન્ન થાય છે એની પાછળ રહેલી અજ્ઞાન બિલીફ છે એનો નાશ કરવાનો છે. અવસ્થા તો એની મેતે જ પૂરી થવાની છે, કારણ કે દરેક અવસ્થા આયુષ્ય લઈને આવી છે શ્વાસોશ્વાસ વાળા. એટલે શરૂઆત પણ શ્વાસોશ્વાસથી થાય, એન્ડ પણ શ્વાસોશ્વાસથી થાય, એનું આયુષ્ય કહેવાય. એટલે જે સ્થૂળ અવસ્થાઓ છે, વાણીની અવસ્થાઓ છે અને મનની અવસ્થાઓ છે, એ ત્રણે અવસ્થાઓ તો કુદરતી રચના પ્રમાણે એનો એન્ડ આવવાનો છે, એનો એન્ડ આપણે લાવવાનો નથી. પરંતુ એની પાછળ રહેલી જે બિલીફ છે રિલેટિવ સત્યની, એ બિલીફ ઉપર આપણે સિગ્નેચર થઈ જાય છે કે આ બરાબર છે કે આ બરાબર નથી, આ સારું છે કે સારું નથી, આ ફાયદાકારક છે કે નુકસાનકારક છે, આ મારું છે કે આ તારું છે, આ મેં કર્યું કે આ તે કર્યું. આ બધી જે બિલીફો છે જેનો બેઝ રિલેટિવ સત્ય છે, એ બધી બિલીફો જ્યારે જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એની સામે સનાતન સત્ય એટલે કે કુદરતી રચના તરીકે એ બિલીફને જોવામાં આવે તો પછી ઉકલી જાય. પછી એ બિલીફનું કરતાપણું અને માલિકીપણું અસ્તિત્વ ધરાવે નહીં. એટલે આપણો મૂળ કોન્સેપ્ટ એ છે કે આધ્યાત્મ વિજ્ઞાનની અંદર આપણી જે રોંગ બિલીફ છે એને કેમે કરીને આપણે નાશ કરી શકીએ. તો આવો આપણે સૌ આ આધ્યાત્મ વિજ્ઞાનને ફરીથી પાછા આપણા પ્રશ્નોની ભાષામાં સમજવા પ્રયત્ન કરીએ, આપણા જ પ્રશ્નોનું સૈદ્ધાંતિક ભાષામાં કુદરતી કાનૂનને આધારે, કુદરતી રચનાને આધારે અને કુદરતને આધારે સમાધાન મેળવીએ અને આપણું શુદ્ધાત્મા પદને સ્થિર કરીએ. એ જ આપ સર્વને શુભેચ્છા. અને વારાફરતી એક પછી એક વ્યક્તિઓ હવે પ્રશ્ન પૂછી શકે છે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. પેલા જસવંતીબેન અને પછી મિલનભાઈ, બીજા પ્લીઝ બધાની વિડીયો બંધ કરી દેજો એટલે સ્વામીજીને દેખાય છે, ક્વેશ્ચન પૂછતા હોય ને એ લોકો. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. નવા વર્ષના સાલ મુબારક આપને. હા બોલો. નવા વર્ષના સાલ મુબારક. અને જય સચ્ચિદાનંદ. હા સ્વામીજી, પ્રશ્ન એ છે કે આપણે જે અદ્વૈતની ખોજમાં નીકળ્યા છીએ તો એમાં શરીર અને આત્માને આપણે પહેલેથી અલગ એસ્ટાબ્લિશ કરીને આગળ વધી રહ્યા છીએ, તો અદ્વૈતની ખોજમાં આપણે પહેલે જ આ દ્વૈત ના થઈ ગયો? દ્વૈત એટલે દ્વંદ્વ, દ્વંદ્વ ટાઈપ નું થઈ ગયું ને સ્વામીજી? અદ્વૈતમાં કશું છે જ નહીં, મતલબ કોઈ દ્વંદ્વ કે કઈ ઊભું ના થાય, તો આપણે આ જે યાત્રા જે છે જર્ની એમાં પહેલેથી જ જે દ્વંદ્વ થઈ ગયો ના કહેવાય? એટલે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી વિજ્ઞાનની જરૂર છે. બરાબર. અજ્ઞાન નથી તો વિજ્ઞાનની જરૂર પણ નથી.
બરાબર જેમ દાખલા તરીકે આ દુનિયામાં મને રોગ નથી તો મારા માટે દવા અને દવાખાનાની જરૂર નથી પણ રોગ છે તો દવા અને દવાખાનાના ડોક્ટર બધાની મારે જરૂર છે માટે કોઈ પણ વસ્તુ કાયમ માટે સાચી છે અથવા કાયમ માટે ખોટી છે એવું કહી શકાય નહીં એ અપેક્ષા મુજબ છે કેવું છે અપેક્ષા મુજબ છે હા જ્યારે અજ્ઞાન નાશ થઈ જાય પછી મારે મારે આ જગતની અંદર પુરુષાર્થ રહ્યો નહીં કે હું શુદ્ધાત્મા છું હું મન વચન કાયાથી મુક્ત છું હું રિલેટિવ સત્યથી મુક્ત છું એવું મારે જરૂર નથી કારણ કે અજ્ઞાન નથી ને બરાબર અજ્ઞાન છે ત્યાં સુધી તમારે કરવું પડશે ને અને આનું બીજું કારણ એ તમારી વાત કેવી છે કે આત્માનો અનુભવ થયા પછી આની જરૂર નથી તો વાત સાચી છે ને પણ આપણે આ અનુભવ કરવા માટેની પ્રક્રિયા છે બરાબર હા હા બરાબર જેમ મારે ડોક્ટર થવું છે તો પણ બાળ મંદિરમાં તો જવું પડશે પણ આપણે કઈક મારે ડોક્ટર થવું છે તો પછી બાળ મંદિરમાં જવાની શું જરૂર છે મારે સીધું ડોક્ટર નું ભણાવો ને હા હા તો પછી લોડ ના આવી શકે એટલો પોસિબલ નથી સ્ટેપ બાય સ્ટેપ જ તમે 5 વર્ષની ઉંમરે ડોક્ટર ની કિતાબ સમજી શકો ના ના ન સમજાય તે પ્રક્રિયા છે તમારા વિચારોને તમારી સમજણને તમારી દ્રષ્ટિને તમારા જ્ઞાનને ડેવલપ કરવાની પ્રક્રિયા છે બરાબર એ ડેવલપ કરતા કરતા તમે એક દિવસ ડોક્ટર થઈ શકો છો પણ ડોક્ટર થવા માટે બાળ મંદિરમાં ને પહેલા ધોરણમાં એની પ્રોસેસમાં જવું જ પડે આપણે ઓકે ઓકે હા હા બરાબર સ્વામીજી એટલે અદ્વૈત થવા માટે પણ અદ્વૈત થવું એ આપણું ડેસ્ટિનેશન છે શું છે ડેસ્ટિનેશન પણ એ ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે તો સડક પણ જોઈએ ટ્રાન્સપોર્ટેશન જોઈએ ચાલવું એ પડે અને વચ્ચેમાં બધા બધા પ્રોબ્લેમો આવવાની શક્યતા છે એમાં પાછા ગાડી ઉતરી જાય તો પાછી પછી મેઇન રોડ પર લઈને પાછું આગળ વધવાનું પાછી ઉતરી જાય પાછી આગળ લાવવાનું આ તો કરવું જ પડશે ક્યાં સુધી જ્યાં સુધી ડેસ્ટિનેશનને પહોંચ્યા નથી ત્યાં સુધી જી જી હા ત્યાં સુધી સાધનનો ઉપયોગ લેવાનો સાધન આપણે શું કહીએ કે ભાઈ અમદાવાદમાં હું છું અને મેં નક્કી કરી નાખ્યું કે હવે મારે મુંબઈ જવું છે તો મારે હવે ટ્રેનની ટિકિટની ટ્રેનમાં બેસવાની શું જરૂર છે નક્કી તો કરી નાખ્યું કે મારે મુંબઈ જવું છે તો ચાલે ના ના ચાલે સ્વામીજી કારણ કે મારે તો મુંબઈ જવું ટ્રેનની ક્યાં જરૂર છે હા પ્રોસેસમાંથી પાસ થવું જ પડશે તો પછી પ્રોસેસ વગર આપણે કે ના મને મુંબઈ જવું છે ટ્રેનની ક્યાં જરૂર તો પછી એવો પ્રશ્ન કરીએ તો શું થાય આપણે ના ન પહોંચી શકાય મારે મુંબઈ જવું છે માટે ટ્રેનની જરૂર નથી સડકની જરૂર નથી ચાલવાની જરૂર નથી તો કેવી રીતે પહોંચી વળાય ના ના પહોંચી શકાય સ્વામીજી એટલે મારે આત્માનો અનુભવ કરવો છે પણ આત્માના અનુભવ કરવો એ મારું ડેસ્ટિનેશન છે પણ ત્યાં સુધી પહોંચવા માટેનો જે માર્ગ છે એ માર્ગને તો મારે અનુસરવું પડે એ આત્મા નથી માર્ગે ત્યાં પહોંચવાનો રસ્તો છે આત્મા નથી બરાબર હા સમજાય હું અહીંયા ઘડી મનુષ્ય ભવની અંદર દેવલોકને લાયક હું કર્મ બાંધું છું દેવલોકને લાયક કર્મ બાંધ 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 કરી તો એનું રિઝલ્ટ દેવલોક છે પણ હું એમ કહીશ કે મારે દેવલોકમાં જવું છે તો મારે પુરુષાર્થ કરવાની શું જરૂર છે તો જવાશે ના નહીં જવાય એટલે બીજ બીજના આધારે ફળ હોય ને હા બરાબર છે સમજાઈ ગયું છે બરાબર અને સ્વામીજી બીજો એક પ્રશ્ન એટલે આત્માને બોલો બોલો હા હા બીજો પ્રશ્ન એ હતો કે આપણે ભાવ છે એ જ અલ્ટિમેટ છે કે ભાવથી ઉપર ભી કોઈ પુરુષાર્થ કે કઈ મતલબ હોઈ શકે કે છે કે ભાવ અને સ્વભાવ બે વસ્તુ છે ભાવ હોવો એ પુરુષાર્થ છે અને દેહથી મુક્ત રહેવું તે પુરુષાર્થ છે બરાબર આ બે પુરુષાર્થ છે આધ્યાત્મ માર્ગમાં
મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગનો ભાવ કરવાથી એ પુરુષાર્થ છે, અને મન વચન કાયા અને તેની અવસ્થાથી મુક્ત રહેવું, માલિકી ભાવ ને કર્તા ભાવ થી મુક્ત રહેવું એ પુરુષાર્થ છે. બરાબર, હા સમજી ગયા? સમજાઈ ગયું. પ્રભુ, આપણે આત્મ તત્વ ને સતત શક્તિશાળી ને દાદાજી વર્ણન કરે છે કે દિવાલની આસપાસ થ્રુ થઈ શકે, માઉન્ટન્સ થ્રુ થઈ શકે, એટલું સૂક્ષ્મ છે, એટલું પાવરફુલ છે. તો પોઈન્ટ આવે છે, ક્વેશ્ચન ઉભો થાય છે કે અજ્ઞાનતાના પરમાણુ છે એના થ્રુ કેમ ન જઈ શકે? એટલે કે અજ્ઞાનતાના પરમાણુ છે એનાથી જઈ શકાય, પણ એ બુદ્ધિની અપેક્ષાએ જઈ શકાય, હકીકતમાં ના જઈ શકાય. પણ નડે છે શું? અહીંયા બેઠા બેઠા જેમ આપણે અહીંયા બેઠા બેઠા જેમ લંડન જોઈ શકીએ, લંડન વાળા ઇન્ડિયા જોઈ શકે, એ શું જોઈ શકે? જોયેલું જોઈ શકે. એટલે એનો અર્થ એમ થાય કે આત્માએ આપણે જેટલું ડેવલપમેન્ટ કર્યું છે એટલું એ પ્રમાણે એટલા પ્રદેશો જ ખોલી શકે છે. ના 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 ના, સમજાવો પહેલા. આ આત્માનું જ્ઞાન નથી, આત્માની હાજરીમાં ઉત્પન્ન થયેલું બૌદ્ધિક અને યાદગીરીનું જ્ઞાન છે. રાઈટ રાઈટ. મૂળ આત્માનું જ્ઞાન નથી. મૂળ આત્માનું જ્ઞાન તો આખા બ્રહ્માંડને પ્રકાશિત કરવાનું છે, બ્રહ્માંડને જોવા જાણવાનું નથી. પણ એ બ્રહ્માંડમાં પ્રકાશિત કરવાની જે ક્ષમતા છે, એ ક્ષમતા તમારા અજ્ઞાનને કારણે, ઇન્ટુ ઇન્વર્ટેડ કમા મિથ્યા જ્ઞાનને મિથ્યા દર્શનને કારણે આવરાઈ ગયું છે, જેને કારણે એ પ્રકાશ અત્યારે બુદ્ધિ દ્વારા પહોંચે છે, સ્વાભાવિક પહોંચતો નથી. અને બુદ્ધિ દ્વારા જે સમજાયું હોય એ તમને સમજાય બી ખરું અને દેખાય બી ખરું, પણ એ કેવું દેખાય? જે દેખેલું છે તે જ દેખાય, હકીકતનું દેખાય નહીં. જ્યારે બુદ્ધિનો ભાગ એટલે કે અજ્ઞાનનો ભાગ ખલાસ થઈ જાય, એટલે આત્માના પ્રકાશમાં હાલ આ ક્ષણે શું થઈ રહ્યું છે એ પણ પ્રતિષ્ઠિત આત્મા જોઈ શકે. ઓકે, તો એનો મર્મ ઈ થઈ શકે, કારણ કે એવું માલુમ થાય છે કે આ પરમાણુની લેવડ દેવડ ચાલી રહી છે, અને ઈ પરમાણુની દ્રષ્ટિએથી જોઈએ તો જે અશુદ્ધ થયેલા પરમાણુઓ જામી ગયા છે જે આવરણ રૂપે, એને શુદ્ધ કરવાની ક્રિયા થઈ રહી છે. એટલે પેલું સ્વાભાવિક દેખાય, અત્યારે બૌદ્ધિક અને કાલ્પનિક દેખાય. એટલે કે શુદ્ધ પરમાણુ થાય એટલે જે રિયલમાં જે છે એ તમને દેખાય કરે, એ અનુભવ થાય. હા, દેખાય એટલે આત્માના પ્રકાશમાં પ્રકાશિત થાય અને પ્રતિષ્ઠિત આત્મા એને જોઈ જાણી શકે. એટલે જે આપણી અજ્ઞાનતા છે એને બીજી રીતે આપણે જોઈએ અજ્ઞાનતાને, તો જે અશુદ્ધ થયેલા પરમાણુ છે એને શુદ્ધ કરવાના પરમાણુનો પ્રોસેસ છે. બરાબર, પ્રશ્ન અત્યારે દુનિયા જે છે તે દેખાતી નથી, એનું કારણ આપણા જ્ઞાન દર્શનના ચશ્મા છે. શું છે? જ્ઞાન દર્શન. એ જ્ઞાન દર્શનના ચશ્મા એ મિથ્યા જ્ઞાનને મિથ્યા દર્શનથી ભરેલા છે, આવરાયેલા છે, અને એના થ્રુ જોઈએ છે
એટલે એ તો અજ્ઞાન થી ભરેલા છે. મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન બે અજ્ઞાન જ છે. હવે અજ્ઞાનના ગ્લાસ થી તમે દુનિયા જુઓ તો કેવી દેખાય? કલર્ડ, અનરીઅલ, રિલેટિવ સત્ય. અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય, તો રિલેટિવ સત્ય દેખાય, સનાતન સત્ય ના દેખાય. એટલા માટે આપણે કીધું, એટલા માટે આપણે કીધું કે રિલેટિવ સત્યને જ આપણે અજ્ઞાન કહ્યું, અને એ અજ્ઞાનની બિલીફનો નાશ કરવાનો છે. સંજોગોનો નાશ નથી કરવાનો, સંજોગોનો નાશ તો કુદરતી રચના છે, પણ બિલીફનો નાશ કરવાથી આપણું જે આવરણ છે કર્ટેન, એ કર્ટેન ખલાસ થતું જશે. આ કર્ટેન આપણે કરીએ છીએ, કર્ટેન ખલાસ થતું જશે. આપણે જે કર્ટન કરીએ છીએ કે જે કર્મ ઉદય પ્રમાણે કર્મના કુદરતના હિસાબ મુજબ જે આવી રહે છે ક્ષણે ક્ષણે, એમાં પરમ વિનયમાં રહે છૂટાપણું રાખીને આપણે એને મારું નહીં કરીને જેવી રીતે જોઈએ છે એ રીતે ભાવ કરીએ છીએ તો બરાબર છે? હા, એટલે નવા રિલેટિવ સત્યના ભાવ તમારા થશે જ નહીં જો સનાતન સત્ય રૂપી દ્રષ્ટિનો ઉપયોગ કરશો તો. કારણ કે સનાતન સત્યમાં મન વચન કાયા એ કુદરતી રચના આવે છે, મન વચન કાયાની અવસ્થા એ કુદરતી રચનામાં આવે છે. માટે જો તમે જ્ઞાનપૂર્વક કુદરતી રચના તરીકે તમે જોશો તો પછી તમને ત્યાર પછી રિલેટિવ સત્યનું ચાર્જિંગ ઓટોમેટિક બંધ થઈ જશે. તો પછી ઘણી જગ્યાએ કહે છે, બીજી જગ્યાએ વાંચ્યું તું, રાઈટ ઓર રોંગ, કે આપણે જે આ ભાવ કરીએ છીએ એ જ જન્મ ફેરાના કારખાનું છે, તો એ સમજાવો. કારણ કે ભાવ કરીએ છીએ એનો બેઝ રિલેટિવ સત્ય છે, રિલેટિવ સત્ય એટલે સંસાર. અચ્છા, એટલે આ ભાવ કરવા ત્યારે અજ્ઞાન અવસ્થામાં જે કઈ પણ ભાવ કરો છો એ બધું રિલેટિવ સત્યના બેઝ ઉપર જ છે. અને માટે નવો સંસાર મળે છે, પણ જો રિલેટિવ સત્ય રૂપી અજ્ઞાનનો જ નાશ કરવામાં આવશે સનાતન સત્યની દ્રષ્ટિના ઉપયોગથી, તો રિલેટિવ સત્ય દ્રષ્ટિમાં નહીં રહે તો પછી રિલેટિવ સત્યના કોઝ કેવી રીતે પડશે? બરાબર છે. તો પછી અહીંયા આગળ આવે છે કે આપણે ઘણી જગ્યાએ જ્યારે, સમજાયું કે નહીં? સમજાયું, પણ જ્યારે આપણે આમાં દ્રષ્ટિનો મેઇન ઉપયોગ છે તો આ દ્રષ્ટિ છે તો એમાં દ્રષ્ટિ રાખવા છતાં અમુક વાર લેપાયમાન થઈ જાય છે, અમુક વાર લેપાયમાન નથી થતા, પ્રોપર થાય છે, તો એની આ ડિમાર્કેશન લાઈન કેવી રીતે સમજવી? હા, એટલે આપણે આપણી પોતાની જે હોવી જોઈએ અવસ્થામાં એ નથી રહેતી, માટે રહે એવા પ્રયાસ કરવાના. પ્રશ્ન તો દ્રષ્ટિનો જ છે, પ્રશ્ન મન વચન કાયનો છે જ નહીં. એટલે દ્રષ્ટિ રહે કુદરતી રચના દેખ. એક મિનિટ, મને કોઈ પણ પ્રકૃતિમાં કોઈ પણ પ્રકૃતિ કુદરતી રચના હોવા છતાં દેખાતી નથી, એ પ્રકૃતિમાં પરમાત્મા હોવા છતાં દેખાતા નથી, તો વાક દ્રષ્ટિનો છે કે આંખોનો છે? કોઈ પણ વ્યક્તિના મન વચન કાયા કુદરતી રચના નથી દેખાતા, એ મન વચન કાયા ની અંદર શુદ્ધાત્મા છે એવી દ્રષ્ટિ નથી રહેતી, તો એ મારી આંખોની ખામી છે કે દ્રષ્ટિની ખામી છે? દ્રષ્ટિની ખામી, કે દ્રષ્ટિનો ઉપયોગ ના થયો. તો હા, તો કરેક્શન ક્યાં કરવાનું? દ્રષ્ટિમાં. તો પછી મન વચન કાયા વચ્ચે આવે કોઈ જગ્યાએ?
ના મન વચન કાંઈ ના આવે, પણ જે દ્રષ્ટિ છે રાખવા છતાં ઘણી વાર નથી રહેતી, એટલે ત્યાં જાગૃતિની ખામી હોય, અથવા તો દ્રષ્ટિની 5-10% જ દ્રષ્ટિ રહેતી હશે. આપણે કમ્પ્લીટ દ્રષ્ટિ તો દ્રષ્ટિના પ્રમાણો હશે ખરા, એટલે આપણે દ્રષ્ટિ જો એક વસ્તુ છે કે આપણી આપણી પાસે દ્રષ્ટિની સમજણ તો છે જ, ખાલી ઉપયોગ જ નથી. રાઈટ, ઉપયોગ તો તમારી પાસે, તમારી તમારી પાસે માનો કે તમારા શરીરને તાવ આવ્યો છે અને તમારા ઘરમાં તાવની ગોળી પડી છે, આ બે વસ્તુ છે. તમને શરીરને તાવ આવ્યો છે અને તમારા ઘરમાં તાવની ગોળી પડી છે, એનું તમને ખ્યાલ પણ છે કે ગોળી પડી છે, બરાબર છે. હવે હવે તમારે બાકી શું રહ્યું, હવે બાકી રહ્યું કે લેવી, બાકી શું રહ્યું હવે, બાકી રહેવું ખાવું, લેવી કે ના લેવી, લેવી કે ના લેવી, આટલું જ બાકી રહ્યું. હવે તાવ આવ્યો છે તે ખબર છે, તાવની દવા છે તે ખબર છે, ઘરમાં પડી છે તે ખબર છે, પણ કે મારે લેવી નથી તો કોઈ શું કરે, બીજો કયો ઉપાય કરવાનો, બરાબર છે, બીજો કયો ઉપાય કરીએ, એમ બીજો એનો ઓપ્શન શું, બીજો મારો કે દવા નથી લેવી તો બીજો ઓપ્શન શું, કઈ નહીં, સહન કરવાનું. કુદરતી રચના છે આ, તમારી પાસે દ્રષ્ટિ છે, એ મન વચન કાયા થી મુક્ત એવા શુદ્ધાત્મા હું પણ છું અને દરેક મન વચન કાયા થી મુક્ત એવા શુદ્ધાત્મા દરેકમાં છે, આ પણ દ્રષ્ટિ છે, આ બંને દ્રષ્ટિ છે, બરાબર છે. હવે દ્રષ્ટિ એ છે અને સામે સંજોગ એ છે, હવે હું આ દ્રષ્ટિ નો ઉપયોગ ના કરું તો ભૂલ કોની, ભૂલ મારી કહેવાય. પછી આપણે કે આ દ્રષ્ટિ મારાથી ઉપયોગ થતી નથી એના માટે હું આરતી કરું તો ચાલે, જવાબ બરાબર કહેવાય. પણ આ પોઈન્ટ આવીને ઉભો રહે છે કે હવે તમે જે જ્ઞાન આપ્યું છે એ ચોગળધમ થેરેટિકલી રીતે બેસી ગયું છે, ઉપયોગમાં પણ કોશિશ કરે છે, પણ એ સતતપણે જાગૃતિ રહેતી નથી. સતત એક ઉદય કર્મો થાય છે ત્યારે, જ્યારે જાગૃતિ શરૂઆતથી ઉઠીએ ત્યારે દાદાજીની 5 આજ્ઞામાં રહેવું છે, આજ્ઞામાં રહેવું છે, હું શુદ્ધ આત્મા છું, ને જે ફાઇલને થાય છે બધું કુદરતી કાનૂન મુજબ જેનો હિસાબ જ ચૂકતે તેરો છે, એમાં મારું કશું છે નહીં. હવે આ અમુક પ્રિન્સિપલ્સ બેસી ગયા છે, વાપરવાની કોશિશ કરી છે, છતાં કેમ ખુલ્લું થતું નથી, કેમ ઉપયોગમાં રાખવા છતાં ક્યાં ખામી આવે છે પ્રભુ? ના, ખામી નથી આવતી, ખામી તો આપણા ધીરજમાં આવે છે. રાઈટ, આપણી ધીરજ સમજાવશો એટલે કઈ રીતે, હું તમને સમજાવું દાખલો આપીને સમજાવું. આપણી લોન 10 કરોડની છે અને હપ્તો ભરીએ છે 5,000 રૂપિયાનો, હવે શું થાય, દર મહિને 5,000 ભરીએ છે, હો હપ્તા ભર્યા પછી થાકી ગયા, એટલે હો હપ્તા ભર્યા તો 5 લાખ થયા, તારી લોન તો 10 કરોડની છે. સમજી ગયો, નોટ એટલે અજ્ઞાન, હજી અજ્ઞાન ખૂટતું નથી. અજ્ઞાન અનંત અવતારનું છે, સાંભળો, કર્મ એક જ અવતારના છે, અજ્ઞાન તો અનેક અવતારનું છે, ને અજ્ઞાન નડે છે, સંજોગો નડતા નથી. એ અજ્ઞાનનો સતત નાશ કરવો પડશે, એ અજ્ઞાન રોંગ બિલીફ રૂપે છે, એનો નાશ કરવાનો છે, ત્યાં થાકવાનું નથી. એ પ્રત્યેક અવતારે પ્રત્યેક સમયે છૂટ્યા જ કરે છે, ખુલ્યા જ કરે છે, ખુલ્યા જ કરે છે, આપણે તો એનો નાશ કરવાનો છે. કઈ રીતે નાશ કરવો, તો કે એની સામે કુદરતી રચના જુઓ અને શુદ્ધાત્મા પદમાં સ્થિર થાવ, કુદરતી રચના જુઓ શુદ્ધાત્મા પદમાં સ્થિર થાવ, બીજું કઈ કરવાનું નથી, એ તો ઉકલ્યા જ કરવાનું છે. આ કરીએ છે છતાં તો હજી તો બીજા ઘણા ભવો લાગશે એવું લાગે છે, કે એવો વિચાર ન કરવો જોઈએ,
આપણે એ વિચાર નથી કરવાનો કે કેટલો ટાઈમ લાગશે અથવા તો કેટલા ભવ લાગશે. આપણું કામ એટલું જ છે કે દિશા સાચી છે નંબર એક, અને એ સાચી દિશા ઉપર આપણે ચાલીએ છે, આ બે જ વસ્તુ જોવાની. અને કોન્ફિડન્સ આવવો જોઈએ કે દિશા સાચી છે ને ચાલીએ છે એટલે એન્ડ આવશે. ક્યારે આવશે એની વિચાર કરવાનો લોડ લેવાની જરૂર નથી. બે વસ્તુ ધ્યાનમાં રાખવાની, દિશા સાચી છે અને ચાલીએ છે, બસ આટલું જ. તમારા આશીર્વાદ ફળે પ્રભુ. જય સચ્ચિદાનંદ પ્રભુ. બસ બસ બસ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા, હવે કોણ છે? હેલો, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નવ વર્ષના સાલ મુબારક. આપની હેલ્થ સરસ રહે, સ્વાસ્થ્ય સર જળવાઈ રહે આપણું, અને આપની જે અવિરત વાણી અનુભવ નહીં છે કે તમે જે શરૂઆતમાં સમજાવી દીધું અને તે સમજાયું, પણ હજી મારે એ સવાલ છે કે આપ એક સૂત્ર હતું ગઈકાલે કે આપણી બિલીફ અવસ્થાની સાથે જોડાયેલી હોય તો બંધન છે, અને તત્વની સાથે જોડાયેલી હોય તો મુક્તિ છે. તો તત્વની સાથે જોડાયેલી એટલે શું એ સમજાયું નહીં મને. એમ કે કુદરતી રચના આપણે ગોઠવીએ તત્વની સાથે જોડાયેલી કહેવાય. હા, એટલે અવસ્થા એ વિનાશી છે, તત્વ છે એ અવિનાશી છે. રાઈટ. એટલે અવિનાશી સાથે જોડાશે તો ઉકેલ આવશે, વિનાશી સાથે જોડાશે તો એ તમારો સંસાર ચાલુ રહેશે. બરાબર છે. એટલે આપણે જે દરેક કુદરતી રચના, તમે કુદરતી રચના જુઓ છો એની પાછળ કુદરતનો કાનૂન અને કુદરત, આ તો સનાતન જ છે. રાઈટ. એટલે મારી સમજણ બરાબર છે એનો અર્થ એવો થયો. હું દરેક અવસ્થાની અંદર કુદરતી જાણું છું કે અવસ્થાની સાથે જોડાવ, અરે તત્વની સાથે જોડાવું એટલે શું એટલે મને સમજવું હતું. અને બીજું, અત્યારે આપણે જે અવસ્થાની સાથે જોડાશો, અવસ્થાની સાથે જોડાતો તો રાગ દ્વેષ થયા વગર રહેશે જ નહીં. બરાબર છે. રાઈટ રાઈટ. અને બીજું, અત્યારે આપણે જે રાઠુભાઈ સાથેના સત્સંગમાં વાત થઈ, તો જ્યાં સુધી પ્રતિષ્ઠિત આત્મા છે ત્યાં સુધી પોતાનો સ્વભાવ ખુલે ખરો, ખુલ્લો થાય કે પછી કેવળ જ્ઞાન? કેવળ દર્શન પ્રતિષ્ઠિત આત્મા છે, અને જયારે દર્શન થશે ત્યારે જ પોતાનો સ્વ સ્વભાવ ખુલ્લો થાય કે પછી પ્રતિષ્ઠિત આત્મા સાથે પણ થાય? એટલે આ કેવું છે સમજાવું તમને. મેં હમણાં જ દાખલો આપ્યો કે ભાઈ, આપણી 10 કરોડ ની લોન છે અને 5,000 રૂપિયા નો મહિને હપ્તો ભરીએ છે, એટલે ધીરજ રાખવી પડશે. ધીરજ રાખવી પડશે, રાઈટ છે. પણ મારો પ્રશ્ન એ છે કે કેવળ દર્શન સુધી તો પ્રતિષ્ઠિત, એમ જેમ તમે હપ્તા ભરશો, જેમ હપ્તા ભરાતા જશે એમ તેમ તમને હાસ થતું જશે. શું થશે? હા, બરાબર છે. અને જયારે તમને છેલ્લો અવતાર હોય આપણો, જે છેલ્લો જે કેવળ જ્ઞાન થવાનું છે, થયું, થઈ ગયેલું, એટલે કેવળ દર્શન નું, કેવળ જ્ઞાન નું બીજ પડી ગયું છે, ત્યારે જે સ્વ સ્વભાવ ખુલ્લો થાય એમ પૂછવા. હા, સ્વ સ્વભાવ ખુલ્લો થવો એ તમારો સ્વ સ્વભાવ ખુલ્લો કરવાની પ્રોસેસ નો એન્ડ છે. અચ્છા, એટલે એન્ડ સુધી ધીરુ 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 પ્રગતિ થતી હોય. પ્રોસેસ ને આપણે ગૌણ કરી નાખીએ, પ્રોસેસ ને ગૌણ કરી નાખીએ તો એન્ડ સુધી પહોંચાશે નહીં. ઓ, અચ્છા અચ્છા, ઓકે ઓકે, હવે સમજ. દાખલા તરીકે
મારે પાંચમા માળે પગથિયા ચડીને જવું છે અને ગ્રાઉન્ડ ફ્લોર થી પાંચમા માળ સુધી જવા માટે 50 પગથિયા છે બરાબર તો મારે 50 પગથિયા પાસ કરી તો જ મારે પાંચમા માળે જવાશે હું 40 પગથિયા પાસ કર્યા પછી એમ કીધું કે પાંચમો માળ કેમ ના આવ્યો કોઈ નહીં આવે અને મને એમ થાય કે મારે આ 40 પગથિયા ચડવાની શું જરૂર હતી મારે તો પાંચમા માળે જવું છે પણ આ જ પ્રોસેસ થી તમે પાંચમા માળે જઈ શકશો બીજો કોઈ ચમત્કારિક રસ્તો નથી એટલે આ કેવળ દર્શન સુધીની જે પ્રોસેસિંગ છે એ સંપૂર્ણ પૂરી થાય ત્યાં સુધી ધીરજ રાખવાની છે ધીરજ રાખવાની બસ બીજું મારે એ પ્રશ્ન બરાબર કે સ્વામીજી મારી વિનંતી છે આપને કે 30-30 મિનિટના એક 2-3 એવા સત્સંગ વોટ્સએપ પર મૂકો શક્તિ એ શું છે એ તમને બ્રીફમાં સમજાવી દઉં કુંડલીની શક્તિ આધ્યાત્મના જુદા જુદા ડેવલપમેન્ટના લેવલોના ટાઇટલ છે આપણા બોડીની અંદર કોઈ પણ પ્રકારની એવી કોઈ શક્તિઓ નથી કે જેને આપણે આ લોકો કુંડલીની શક્તિ કહે છે કે અહીંયા આગળ બ્રહ્મરંધ્રથી બ્રહ્મરંધ્રનું ટોપ ઉપર પછી ગળામાં છાતીમાં અને નાભીમાં એની નીચે પણ છે એવી રીતે જે 8 ભાગ પાડવામાં આવ્યા છે એવી રીતે કુંડલીની શક્તિની જે વાત કરવામાં આવી છે એ ડેવલપમેન્ટના સ્ટેજ છે એ કોઈ ફિઝિકલ બોડીના સ્ટેપ નથી એ સમજાવવા માટે કીધું છે પણ લોકો એને ના સમજી શક્યા અને અંદર આંખો બંધ કરીને અંદર ચક્રો જોવાનું છે એ ચક્રો જોવાથી કશું ના થાય અજ્ઞાનનો નાશ થાય એટલે તમારું ડેવલપમેન્ટ વધે એ ડેવલપમેન્ટના સ્ટેશનનું નામ બતાવ્યું છે પછી અપગ્રેડ થયો એટલે એ સ્ટેશન નામ બતાવ્યું પછી અપગ્રેડ એટલે એ સ્ટેશન નામ બતાવ્યું એવી રીતે એ લોકોએ 8 પ્રકારના સ્ટેશન બતાવ્યા છેલ્લું સ્ટેશન બ્રહ્મરંધ છે ત્યાર પછી કેવળ જ્ઞાન અને મોક્ષ કીધેલું છે એટલે સ્ટેશન છે પણ છે તો જ્ઞાનની જ વાતો એ કઈ ફિઝિકલ નથી બધું અને કે એ આંખો બંધ કરીને ખોલવાની વાત નથી એ તો અંદર એ તો શક્તિ અંદર જ છે પણ શક્તિની સાથે આવરણ જે છે અજ્ઞાનના છે એ જેમ જેમ નાશ થતા જશે એમ શક્તિઓ ખુલ્લી જતી જશે પછી એ સ્ટેશન નામ તમે ગમે તે આપી શકો જૈન ધર્મમાં 14 ગુંઠાણા કીધા છે આ લોકોએ 8 ચક્રો કીધા છે વાત બંને એકની એક જ છે ખાલી ટાઇટલ જ છે બીજું કશું નથી બંને મેં કોમન વાત એ છે કે તમારે તમારી પાસે રહેલું અજ્ઞાનનું ડિમોલિશ કરવું પડશે અને આ જગતનું સનાતન સત્ય સમજવું પડશે ઉપયોગ કરવો પડશે અનુભવ પડશે બંનેમાં આ વાત કોમન છે એટલે બીજો કોઈ ઓપ્શન નથી બાકી ચક્ર અને ચક્રની ડિટેલમાં કંઈ જવાની જરૂર નથી આપણે ઓકે જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ નીલમબેન જય સચિદાનંદ સ્વામીજી સાલ મુબારક હર હાલ મુબારક સાલ મુબારક જ્ઞાની પુરુષ ભાગ 3 માં વાંચવામાં આવ્યું છે કે આપણી પાસે સીલક છે ને તો મન ચડી બેસશે આપણે ખાનગી વાત વાઇફ ને કહીએ તો વાઇફ ચડી બેસે અને મનને ખાનગી વાત કહીએ તો મન ક્યાં ચડી બેસે કહેવાય નહીં એટલે મન જુદું છે આ બધું પોલમ પોલ છે એટલે શું કે છે દાદા એટલે દાદા એવું કે છે કે આ જગતમાં આમ તો ખાનગી વાત જેવું કશું હોતું જ નથી આ તો વ્યવહાર માટે એમને કીધેલું છે કે ખાનગી વાત કોઈને કહેવી નહીં કારણ કે દુરુપયોગ થવાની સંભાવના વિશેષ છે અને પછી આપણને ભય પણ ઉત્પન્ન થાય કે મેં પહેલા ભાઈને આ વાત કરી છે હવે કોઈને કહી દેશે તો એના કરતા કહેવી નહીં પણ આ રિલેટિવ સત્યનું સ્ટેટમેન્ટ છે એને સનાતન સત્ય સાથે કોઈ લેવા દેવા નથી મન પોલમ પોલ છે એટલે એવું કહેવાય કે ભાઈ મન ક્યારે કેવો વિચાર કરે એ કઈ ખબર નથી આપણને સારો કરે ખરાબ કરે આપણા હિત માટે કરે અહિત માટે કરે બધું પોલમ પોલ છે કશું નિયમબદ્ધ નથી આપણે સારા વિચાર કરવા તો ખરાબ બી આવે ખરાબ વિચારતા હોય તો સારા વિચાર બી આવે બધું જ થઈ શકે દાદાનું પોલમ પોલ છે દાદા કે મારું પોલમ પોલ છે
એટલે આ રીતનું આપણી જેમ જ ને ઓલમ્પોલ એટલે આપ આપણે ઓલમ્પોલ એટલે કે મન વચન કાયા કુદમકુદ કરતું હોય જેવું વીટેલું છે એવું કરવાનું છે તમારું ધાર્યું કરવાનું નથી ખાનગી કશું નહીં રાખવાનું એમ કે છે ખાનગી રાખશો તો ચડી બેસશે એમ સીલો કશું ખાનગી એટલે એ શું કહેવા માંગે છે ખાનગી ના રાખશો એટલે બધાને કે કરવા જવાનું છે એવું કહેવાનો મતલબ નથી ખાનગી ના રાખશો એટલે તમારી વાતો બધાને કે કરો એવું કહેવાનો મતલબ નથી એ શું કહેવા માંગે છે કે ખાનગી કોને કહેવાય કોઈ પણ વાતને તમે ખાનગી ત્યારે કહી શકો કે તમારી હોય અને તમે નથી કહેતા એને ખાનગી કહેવાય શું કહેવાય આપણી હોય ને આપણે ના કહીએ તો પણ આ મન વચન કાયા જ આપણા નથી તો એની વાતો આપણી ક્યાંથી હોય બરાબર ખાનગી રાખવાનું શું રહ્યું પછી એટલે મેં તમને પહેલા કીધું કે આ વાત રિલેટિવ સત્યની છે સનાતન સત્યની નથી બરાબર વ્યવહારની વાત છે વ્યવહારની વાત છે જય સચિદાન पुरुषार्थ करना है तब हमें आत्मा का अनुभव होगा हमें पेशेंस रखनी पड़ेगी तो मुझे ऐसा लगता है कि भी जो है आत्मा तो मैं हूँ ही मुझे ज्ञान मिला कि मैं आत्मा हूँ अहम ब्रह्मस्मि बोला है मैं शुद्धात्मा हूँ ये बोला है तो अहम ब्रह्मस्मि मैं हूँ ही उसके अंदर कुछ करना पड़ेगा तब मैं अहम ब्रह्मस्मि होऊंगा या मैं कुछ करूंगा तब मैं शुद्धात्मा होऊंगा तो ये तो एक ब्लॉक है बल्कि कि भाई जो है मैं वो करके शुद्धात्मा होऊंगा मैं शुद्धात्मा हूँ अभी ही हूँ और अभी ही मैं मुक्त हूँ तो उसमें जो पुरुषार्थ है शुद्धात्मा होने के लिए मुझे लगता है कोई पुरुषार्थ की जरूरत नहीं है जो मैं कहता हूं कि मुझे पुरुषार्थ करना है वो उस शुद्धात्मा अनुभव के अंदर एक ब्लॉकेज है बल्कि मुझे लगता है और जो पुरुषार्थ की जो बात आती है वो मुझे ऐसा लगता है कि भी जो है जो ये समझ पड़ती है कि भी मैं मन वचन काया से भिन्न ये शुद्धात्मा हूँ मेरी आइडेंटिफिकेशन बॉडी माइंड स्पीच के साथ थी और उससे अलग मैं शुद्धात्मा हूँ तो अब जो मैं शुद्धात्मा में हो गया हूँ तो उसके बाद मुझे करने का खाली इतना है कि भाई जो है अब डे टू डे जो भी मेरा अनुभव होता है उसके अंदर ये ढूंढ निकालूं कि भाई मेरी जो डिस्चार्ज के अंदर अब बॉडी आइडेंटिफिकेशन कहाँ पर आ रही है कि मुझे लगा कि भाई उसने ऐसा कर दिया तो उसने ऐसा कर दिया मतलब कि पहले तो मुझे ये हुआ कि मेरी आइडेंटिफिकेशन इसमें चली गई कि मैं विनोद हूँ तो फर्स्ट तो भूल वहां पर हो गई और सेकेंड भूल कि भाई वो जो है करने वाला है वहां पर हो गई तो ये मेरी जो मूल मिस आइडेंटिफिकेशन है कि भी मैं विनोद हूँ उस कारण ऐसा विचार खड़ा हुआ कि उसने मुझे ऐसा कर दिया तो अभी शुद्धात्मा दृष्टि यूज करके ये जो मेरी फॉल्स आइडेंटिफिकेशन अभी मोमेंट टू मोमेंट जो डिस्चार्ज हो रही है उसको खाली देखते जाने का है और उसको निकालते जाने का है ये समझ सही है हाँ तो हम तो ये बात करते हैं ना जी तो वही मुझे थोड़ा क्लैरिफिकेशन हमने अभी तक यही कहा है कि हमने हमने यही कहा कि हमारे अध्यात्म विज्ञान ने पुरुषार्थ सिर्फ इसको ही कहते हैं कि मैं शुद्धात्मा हूँ और मैं मन वचन काया से मुक्त हूँ और मन वचन काया मेरा और दुनिया की कोई भी व्यक्ति का मन वचन काया कुदरती रचना है वही देखना है और वही हमारा शुद्ध ज्ञान शुद्ध दर्शन का पुरुषार्थ है बाकी कोई शुद्ध ज्ञान शुद्ध दर्शन का पुरुषार्थ नहीं है फिर भी कभी कभी कोई लोगों को ये चीज भारी लगती है तो मैं उसको कहता हूँ कि अगर ये चीज भारी लगती है तो ये चीज क्या है कि पहले ज्ञान विधि लो फिर आज्ञा का पालन करो फिर सत्साधन करो फिर सामायिक करो फिर प्रतिक्रमण करो फिर आरती करो फिर कीर्तन भक्ति करो ये भारी लगता है कि ये भारी लगता है वो तो आपको डिसाइड करना है लेकिन मैं जो शुद्धात्मा हूं तो मैं That is right now. उसके अंदर मुझे कोई पुरुषार्थ की जरूरत नहीं है, right? नहीं, शुद्धात्मा मैंने पहले भी कहा कि शुद्धात्मा को पुरुषार्थ की जरूरत नहीं है
शुद्धात्मा की अनुभूति की और आगे जाने के लिए पुरुषार्थ करना है, क्योंकि हम आज तक प्रकृति को अपना स्वरूप मानते थे और प्रकृति का ही हमको अनुभव था, या तो रिलेटिव सत्य का ही अनुभव था हमको। अगर ये हम माइनस नहीं करेंगे तो सनातन सत्य होते हुए भी अनुभव नहीं होगा, क्योंकि रिलेटिव सत्य की बिलीफ ही हमारा कर्टन बन के रहेगी। जी जी, तो रिलेटिव सत्य का जो बिलीफ है वही तो नाश करना है, वही हमारा साइंस है। जी, तो ये दादाजी ने बताया कि भी जो है ज्ञान मिलने के मैंने कभी मैंने कभी अध्यात्म विज्ञान में मन वचन काया की कोई भी क्रिया को मैंने न पुरुषार्थ माना है, न बताया है और न कभी मैंने कहा है। तो मन वचन काया की किसी भी एक्टिविटी को पुरुषार्थ नहीं बताया, और मैं जो शुद्धात्मा हूं उसमें भी कोई पुरुषार्थ नहीं है, तो बीच में पुरुषार्थ का भाग कहां पर है? जो दादाजी ने बताया कि भी जो है मैं शुद्धात्मा हूं, ये होने के बाद खाली एक चीज रह जाती है कि भी फाइलों का संभाव से निकाल करना, वही खाली बचा है। तो ये जो है आपने बताया कि भी जो मन वचन काया में कोई पुरुषार्थ नहीं, और शुद्धात्मा हूं मैं उस ज्ञान में भी कोई पुरुषार्थ नहीं है, वो भी है ही, तो ये जो फाइल है और संभाव्य निकाल ये क्या चीज है? और आप जो कह रहे हैं बीच में जो है पुरुषार्थ, फिर कहां पर है बीच में, किस चीज का है वो? मैं भाई कहता हूं, संभाव्य निकाल का, संभाव्य निकाल के बाद जो आपने कहा उसका मैं अपने आध्यात्मिक विज्ञान की तरफ से उत्तर तो मैं दूंगा शॉर्ट एंड स्वीट, मगर मैं ये कहता हूं कि संभाव्य निकाल करना का मतलब सत साधन का उपयोग करना, सामायिक प्रतिक्रमण करना, कीर्तन भक्ति करना, आरती करना, क्या आप इसको संभाव्य निकाल का उपयोग करते पुरुषार्थ करते हैं? नहीं नहीं। हाँ, तो फिर तो वो पुरुषार्थ बताते हैं ना, फिर तो पहले आपको डिसाइड करना चाहिए कि ये तो संभाव्य निकाल का पुरुषार्थ कम से कम नहीं है, दैट इज द फाइनल डिसीजन, नो कंफ्यूजन, नो इफ एंड बट। राइट राइट, ओके। अभी मैं आंसर दूं अध्यात्म विज्ञान के आधार से। अध्यात्म विज्ञान ये कहता है संभाव्य निकाल का मतलब क्या, आपको राग द्वेष नहीं होना चाहिए, राइट और रॉन्ग? जी, ओके। तो आप कोई भी मन वचन काया, आपका या दुनिया की कोई भी व्यक्ति का मन वचन काया, अगर आप कुदरती रचना के रूप में देखेंगे तो राग द्वेष हो सकता है। तो मतलब राग द्वेष आप खाली इस चीज को बोल रहे हैं ना कि भी मैं जो मन वचन काया को मैं मानता हूं वो राग द्वेष है, ठीक बात है? नहीं, क्रिया को भी कर्ता भाव मानोगे ना, कर्ता भाव मालिकी भाव। नहीं, कर्ता भाव तो सेकेंडरी उसकी वजह से हुआ ना कि मैं शरीर हूं तभी कर्ता भाव होगा, और मैं शरीर नहीं हूं तो कर्ता भाव ऑटोमेटिकली खत्म हो गया। नहीं, आपका शरीर अगर आप नहीं है तो सामने वाले का कर्ता दिखेगा। जी, लेकिन वो तो सामने वाले का जो कर्ता खड़ा हुआ वो इस कारण खड़ा हुआ कि भी जो है मैंने अपने शरीर को अपना माना, तो फिर मुझे ऐसा लगा कि उसने मुझे ऐसा किया, तो वो कर्ता अपना सेकेंडरी खड़ा होता है, लेकिन प्राइमरी तो भूल वहीं पर है कि भी मैं शरीर वही हूं। वही तो मेरा कहने की बात, आपको ये सब डिस्क्राइब क्यों करना पड़ा? क्योंकि आपने संभाव शब्द को ऐड कर दिया। मैंने पहले से कहा है कि हमको मन वचन काया से ही मुक्त रहना है, टच नहीं करना है, इन्वॉल्व नहीं होना है, डिटेलिंग में नहीं जाना है। वो मैंने कितनी बार कहा है कि नहीं कहा है? जी कहा है, लेकिन उसी का थोड़ा सा क्लेरिफिकेशन जो है, मतलब एक प्रैक्टिकल उसके अंदर, क्योंकि बीच में वो कंफ्यूजन खड़ा हो जाता है, इसलिए उसका प्रॉपर समझने की कोशिश कर रहा हूँ कि भी जो है एक तो चीज ये होती है कि भी जो है हमको एक लाइक्स एंड डिसलाइक्स खड़ी हो जाती है, कि भी कोई अवस्था होती है कि उसके अंदर लाइक्स एंड डिसलाइक्स खड़ी हो जाती है, तो वो लाइक्स एंड डिसलाइक्स वो राग द्वेष के हिस्से में खड़ा होता है, प्रकृति के हिस्से में होती है ना, वो प्रकृति के हिस्से में होती है, प्रकृति का हिस्सा है ना। अच्छा, तो लाइक्स आपने 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 जब शरीर, एक मिनट, आपने जब शरीर कहा तो ये आपको ये नहीं समझा कि शरीर के अंदर स्पीच भी आएंगी और थॉट भी आएंगे, मन भी आएंगी, स्पीच भी आएंगी और एक्शन भी आएगी, ये तीन बातों को समझना पड़ेगा। शरीर को एक बात में डिवाइड नहीं कर सकते, नॉट ओनली फिजिकल फॉर्म, इट इज इंक्लूडेड द स्पीच एंड ऑल्सो द माइंड। जी जी, बिल्कुल राइट।
तो फिर तीनों आ गया तो फिर वही तो कुदरती रचना है। तो जो लाइक्स मन वचन काया की अवस्था मात्र कुदरती रचना है, मन वचन काया की अवस्था मात्र कुदरती रचना है, वो दादा भगवान ने कहा है, मैं भी कहता हूं और चरण विधि में भी हम रोज पढ़ते हैं जी, तो उसमें तो कोई डिफरेंसेस है ही नहीं। तो जो लाइक्स एंड डिसलाइक्स है उसको कुछ हाथ लगाने का नहीं है, वो मेरी नहीं है, वो मन वचन काया के भाग में है, खाली इतना अवेयरनेस रखने की है। That's it. वही तो मैं कहता हूँ, वही मैं कहता हूँ। मन में तो आएगा, स्पीच में भी अच्छी बुरी स्पीच निकलेगी, एक्शन भी अच्छा बुरा होगा और सामने वाले व्यक्ति का व्यवहार भी अच्छा बुरा हमारे प्रकृति के साथ होगा ही, मगर हमको तो ब्रह्मांड की हर प्रकृति को इंक्लूडिंग अवर प्रकृति सभी को कुदरती रचना के रूप में ही देखना है। और मैं मन वचन काया से मुक्त ऐसा शुद्धात्मा हूँ, वो ही ज्ञान से लक्ष्य में रखना है। और कोई प्रक्रिया और कोई पुरुषार्थ और कोई रिचुअल्स स्पिरिचुअल साइंस में नहीं है जी। जय सच्चिदानंद। और दूसरी बात यह है विनोद भाई कि आप इतना जरूर ध्यान रखना, मैं सभी यहां जितने भी अपना श्रोता है साइंटिस्ट सबको मैं बताता हूं, आप सबको ये बात ध्यान में रखनी पड़ेगी कि ये सब बातें आपको जो प्रश्न अभी उठ रहे हैं, आफ्टर यू नो द साइंस नॉट बिफोर। पहले तो आप आज्ञा धर्म चरण विधि करना, रिचुअल्स करना, सामायिक प्रतिक्रमण करना, कीर्तन भक्ति करना, आरती करना, उसको ही पुरुषार्थ मानते थे, करते थे और दूसरे को भी मनवाते थे, मगर आफ्टर यू लिसन दिस स्पिरिचुअल साइंस बाद में आपको मालूम हुआ, नॉट बिफोर जी। ये आपको समझना पड़ेगा, ये विज्ञान समझने के बाद आपको प्रश्न खड़ा हुआ है, ज्ञान लेने के बाद खड़ा नहीं हुआ है जी। क्योंकि ज्ञान लेने के बाद तो आप कहेंगे आपको आज्ञा का पालन करना पड़ेगा, सत साधन करना पड़ेगा, सामायिक प्रतिक्रमण करना पड़ेगा, कीर्तन भक्ति करनी पड़ेगी, ये सब कुछ आपको करना पड़ेगा, आरती वारती, इसी को ही पुरुषार्थ मानते थे, मनवाते थे और हम इसको फॉलो भी करते थे और इसी को टाइटल लगाया था हमने पुरुषार्थ। ये विज्ञान समझने के बाद आपको मालूम हुआ कि व्हाट इज द डिफरेंट बिटवीन द उदय कर्म एंड पुरुषार्थ, नॉट बिफोर जी। करेक्ट। ओके ओके। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ स्वामी जी, मारो प्रश्न छे કે આપતવાણીમાં મેં વાંચ્યું કે દાદા એમ કે આપણે વ્યવહારમાં કચરો થાય, કાળો થાય, તમારો પ્રશ્ન શું છે હું સમજી ગયો, બરાબર છે, એટલે આપડા ચિંતવન માં આપડે હું શુદ્ધ આત્મા છું એવું હોવું જોઈએ એમ, મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, ચિંતવનમાં ક્યાંથી આવે, ચિંતવન એટલે શું થાય, કુદરતી રચના, મન વચન કાયાની અવસ્થા માત્ર ને કુદરતી રચના જુઓ તો પછી ચિંતવનમાં આવે નો આવે, તો શુદ્ધાત્માનું ચિંતવન રહે કુદરતી રચના જોઈ તો બસ, તો પછી જવાબ મળી ગયો ને, એટલે શુદ્ધાત્મા આપણે હું શુદ્ધાત્મા છું એવું જ હોવું જોઈએ એમ, ઈ ચિંતન ને આપણે ચિંતન માં હું હોવું જોઈએ, શુદ્ધાત્મા શુદ્ધાત્મા રહેવાનું, શુદ્ધાત્મા પદમાં રહેવાનું ને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના જોવાનું, બસ આટલું જ, બીજું કઈ નહીં, એટલે ઓ ખાઈ નો ઈ નિકાલે થઈ જાય અને આપણે આપણા જ્ઞાન માં રહી એવું કહેવાય,
आवाज आ रही है स्वामी जी? जय सच्चिदान। हाँ जय सच्चिदान। 9 वर्ष से की आपको बहुत बंद है? नहीं चालू है स्वामी जी। आपका वीडियो दिखता नहीं है? आप दिख रहे हैं स्वामी जी? जय सच्चिदानंद। आया स्वामी जी वीडियो? नहीं स्वामी जी चालू छे। दीपावली की हार्दिक शुभकामनाएं और आपके चरणों में कोटि कोटि वंदन स्वामी जी। जी जी आपको भी शुभकामना। शुभकामना स्वामी जी। मेरी जिज्ञासा थी स्वामी जी, आप बताते हैं कि मन वचन काया डिस्चार्ज है और यह सनातन सत्य है, यह मेरे को बहुत ही अच्छी तरह से समझ में आ रहा है। मैं इस लाइफ की प्रकृति को अच्छा या खराब नहीं बना सकता हूँ, केवल इस लाइफ की प्रकृति डिस्चार्ज है यह मैं समझ रहा हूँ, वह अनुभव भी कर रहा हूँ। और मैं ये भी समझ रहा हूँ स्वामी जी कि अपने के अंदर श्वास लेने की भी स्वतंत्रता नहीं है, ये भी आप बहुत बार बताओ समझ में आ रहा है। परंतु मेरी मेरा प्रश्न यह उठ रहा है कि मेरे पुत्र पुत्री पत्नी को इस लाइफ की प्रकृति को सुधारने के भाव मेरे अंदर आ जाते हैं और उनमें सुधारने की दखल भी हो जाती है, तो यह मेरे को दखल करनी चाहिए या नहीं करनी चाहिए ये समझाइए सर। आप आपकी प्रकृति बात की बात करते हो सुधारने की, या सामने वाले आपकी प्रकृति सुधारते हैं उसकी बात करते हो? नहीं मैं सामने वाले जैसे घर में पुत्र पुत्री पत्नी है तो उनको सुधारने के भाव रहते हैं मेरे को और उसमें दखल भी हो जाता है, तो ये करना चाहिए कि नहीं करना चाहिए? ये आपका सब सनातन मैं समझ भी रहा हूँ और मेरे पे लागू भी कर रहा हूँ, मैं खुद कर रहा हूँ। समझ गया। हाँ सर जी, बात सिंपल है कि आपका मन वचन काया आपके परिवार के व्यक्तियों को सुधारने का जो प्रयास करते हैं वो आपकी प्रकृति का कुदरती रचना के रूप में देखना ही है, उसमें और कुछ ज्यादा करने की जरूरत नहीं है, ना साइन करने की जरूरत है कि जो मैं कर रहा हूँ वो सही है, सिर्फ इसको कुदरती रचना के रूप में देखते जाओ। जिस प्रकार से प्रकृति अपना व्यवहार लेकर आई होगी वो तो व्यवहार पूरा होके ही रहेगा, हमको उसमें से कर्तापन मालिकीपन दृष्टि से निकाल देना है, इतना ही करना है और कुछ नहीं करना है। नहीं परंतु उनको अपन जैसे उनको गलत करते हैं ना, अपन को नहीं आता अपन उनको बोल देते हैं, फिर बाद में ये होता है कि ये सब कुदरती रचना है, परंतु तुरंत बोला जाता है और बाद में समझ में आता है स्वामी जी। हाँ तो आपने जो बोला या तो व्यवहार किया वो भी तो कुदरती रचना है ना? अच्छा वो भी कुदरती रचना में ही पार्ट है। मेरा मन वचन काया और ब्रह्मांड के कोई भी व्यक्ति का मन वचन काया, सभी व्यक्तियों का मन वचन काया ही कुदरती रचना है। दिस इज फॉर ऑल एंड ऑल प्रकृति, नॉट फॉर मेरी बात करके नहीं है। अच्छा अच्छा हाँ स्वामी हाँ हाँ उसको सब डिस्चार्ज ही समझना है। बस हम अपनी प्रकृति को सपोर्ट करने की जरूरत नहीं है, अपोज करने की जरूरत नहीं है, सेपरेट रहने की जरूरत है। हाँ हाँ समझ रहा हूँ। हाँ 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 स्वामी जी ओके। हाँ और एक प्रश्न और था स्वामी जी, नमस्कार विधि में बोलिए। नमस्कार विधि में एक है भरत क्षेत्र में हाल विचरते सर्वज्ञ श्री दादा भगवान को निश्चय से अत्यंत भक्ति पूर्वक नमस्कार करता हूँ, तो ये जो सेंटेंस है स्वामी जी सर्वज्ञ वो तो केवल ज्ञानी या अरिहंत परमात्मा के आगे ही लगेगा ना स्वामी जी?
फिर हाँ तो वो समझ रहे, जैसे दादा भगवान के आगे सर्वज्ञ लगाए और आप भी बताओ कि इस काल में किसी को स्पष्ट वेदन नहीं हो सकता है, तब सर्वज्ञ नहीं हो सकते, केवल दर्शन हो सकता है, ये उनके जाने के बाद बना, श्रद्धा के कारण बना ये शब्द उनके जाने के बाद। बताओ। हाँ, मैं आपको इस प्रश्न का दो उत्तर दूंगा। पहला उत्तर है कि दादा भगवान ने जो सर्वज्ञ शब्द लिखा है उसके आगे कारण सर्वज्ञ का लिखने की जरूरत है, कारण सर्वज्ञ, कारण। हाँ, इसका अर्थ स्वामी जी, हाँ। कारण का मतलब होता है कॉज, कार्य का मतलब होता है इफेक्ट। अच्छा, जो सर्वज्ञ हाँ। हो गया है इसको इफेक्ट बोलेंगे, जो सर्वज्ञ हाँ। होने का कारण सेवन करते हैं इसको कारण हाँ। सर्वज्ञ बोलते हैं। आज का बीज नेक्स्ट बर्थ का फल होता है। बराबर बराबर, हाँ स्वामी, हाँ समझ रहा हूँ, हाँ समझ में आया। हाँ आ रहा है, आ रहा है। एक उत्तर, दूसरा हाँ। उत्तर कि आपने कहा कि वरद क्षेत्र हाल विचरता सर्वज्ञ श्री दादा भगवान को अत्यंत भक्ति पूर्वक नमस्कार करता हूँ, ये हम नमस्कार विधि में बोलते हैं, वो बोलते हैं, वो बराबर है, वो आपका ज्ञान विधि के बाद आपको दिया हुआ परंपरागत विधि है, वो आपको बोलना है, उसमें डीप में जाने की जरूरत नहीं है, इट इज नॉट कंसर्न विद द स्पिरिचुअल साइंस। हाँ हाँ हाँ, इट इज ओनली रिचुअल्स एंड यू फॉलो द रिचुअल्स एज पर योर उदय कर्म। बराबर, नहीं वो समझ रहा हूँ, परंतु ये उनके जाने के बाद जुड़ा है सर्वज्ञ शब्द, श्रद्धा से जुड़ा है कि वो नहीं नहीं पहले भी था, उनके हाजिरी अच्छा, में भी था। अच्छा अच्छा, तो जैन शास्त्रों में ये बताया जाता है स्वामी जी कि सर्वज्ञ अध्ययन परमात्मा हो, केवल ज्ञानी हो, उसके आगे ही लगता है, जो तीनों कालों को एक साथ जो जान सकता है देख सकता है उसको सर्वज्ञ बोला है। मगर कारण सर्वज्ञ तो बोल सकते हैं ना। हाँ कारण सर्वज्ञ बोल सकते हैं, होने वाले हैं, बस वही तो मैंने उत्तर दिया, पहला उत्तर ही दिया मैंने पहले। हाँ हाँ हाँ, अच्छा हाँ, धन्यवाद स्वामी जी, धन्यवाद। ओके, जय सच्चिदान, जय जय सच्चिदान, जय सच्चिदान। हरीश पर, जय सच्चिदान स्वामी जी, जय सच्चिदान। या स्वामी जी, एक તમને સિનારિયો કહું છું, તમે પહેલા મને આન્સર આપેલો છે આ બાબતે, પણ થોડું વધારે ક્લેરિફિકેશન જોઈએ છે। સપોઝ આપણે ઓકે શરૂઆતથી જન્મથી 35 વર્ષ સુધી આપણો અજ્ઞાનનો ઉપયોગ થાય છે, એના આધારે ભાવનું ચાર્જિંગ થઈ જાય છે, અજ્ઞાનના આધારે ભાવ ચાર્જ થાય છે। હવે આપણને 35 વર્ષે વિજ્ઞાન ના ડેવલપમેન્ટ નું ઉઘાડ થયો નિમિત્તાધીન, અને પછી આપણે એનો પુરુષાર્થ કરીએ છીએ। હવે એમાં પુરુષાર્થમાં આપણે એક તો એ ક્લિયર છે કે જે વર્તમાન સંયોગો આવે છે, વર્તમાન પ્રસંગોમાં આપણે વિજ્ઞાનને ઉપયોગમાં મૂકીએ જેટલા જેટલા લેવલનું સમજાયું હોય અને જેટલી અપગ્રેડ થઈ હોય દ્રષ્ટિ, હવે એ ક્લિયર છે। હવે આપણે જે 35 વર્ષ સુધી જે અજ્ઞાનના આધારે જે ભાવ ચાર્જ થઈ ગયા અને એ પ્રસંગો નો ઉપયોગ અજ્ઞાનના રીતે થયો હતો, અને એ આપણને પ્રસંગો પાછા જાતે યાદ આવે, તો એમાં આપણે હવે આપણી દ્રષ્ટિ ચેન્જ થઈ છે ને, એમાં આપણે વિજ્ઞાન ઉપયોગ કરીએ, અને થર્ડ જે છે જેમાં તમે પહેલા ના પાડેલી છે એવું કીધું છે કે તમે જાતે વિચારીને ના કરશો, કારણ કે આપણે અજ્ઞાનના નાશ કરવા પર ફોકસ કરવો છે। મને આમાં પ્રશ્ન એ થતો હતો કે આપણે જાતે એ જૂના પ્રસંગોને અજ્ઞાનના આધારે ભલે ચાર્જ થઈ ગયું, પણ એને આપણે પાછું એને રિવાઇન્ડ કરીને એને વિજ્ઞાન ગોઠવીએ, તો આપણું એમાં ડેવલપમેન્ટ અપગ્રેડ ના થાય અને ભાવનું પાછું ડિમોલિશ ના થઈ જાય, એની સ્ટ્રેન્થ ઘટે નહીં કે ચેન્જ ના થઈ શકે, આપણે કેમ ના કરવું જોઈએ જાતે? ના, એટલે આ પ્રશ્નનો ઉત્તર તમે ઘણી વખત આપેલો છે કે પહેલી વસ્તુ એ કે પ્રકૃતિને રિવાઇન્ડ કરવી, એટલે તમારે પ્રકૃતિને જોજો કરવી પડે, યુ નો ધ વેલ્યુ ઓફ ધ પ્રકૃતિ એટ ધેટ ટાઈમ, કારણ કે તમે પ્રકૃતિને જુઓ છો, વોટ ઇઝ યોર કોન્સેપ્ટ, આઈ વોન્ટ ટુ સી માય પ્રકૃતિ, ઇટ ઇઝ પાસ્ટ, કરેક્ટ,
બરાબર છે, એટલે પહેલું તમે પ્રકૃતિમાં ઇન્વોલ્વ થશો, પછી પ્રકૃતિના ઘણા બધા પ્રસંગો દેખાશે એની સાથે તમારે હાલ કોઈ કન્સર્ન નથી, એમાંથી તમે સિલેક્ટ કરશો કે ભાઈ આ પ્રકૃતિમાં મારી ભૂલ થઈ છે અને એની તમે માફી માંગશો, બરાબર છે. પણ આ તમે પ્રકૃતિને જોવાનો પ્રયોગ જ કરો છો. ના, આપણે માફી માંગવા પર ફોકસ નથી કરતા. અને જ્યારે તમે પ્રકૃતિને જોવાનો, તમે તમારી પ્રકૃતિને જોવાનો પ્રયોગ કરો છો ત્યારે જ્યાં સુધી તમને કોઈ વસ્તુમાં દોષ નહીં દેખાય કે ભાઈ આ દોષ છે અને એની માફી માંગુ છું, ત્યાં સુધીની જે પ્રકૃતિ જોઈ છે, જોઈ તમે, એની અંદર નવા દોષો ઉભા થવાની શક્યતા 100% છે. સ્વામીજી, આ તમે જે, કારણ કે તમારો અભ્યાસ છે, આપણે એવું નથી કરવું, આપણે માફી નથી માંગવી, આપણે એ કારણ કે તમારો અભ્યાસ છે. પ્રકૃતિ એક મિનિટ, પ્રકૃતિને જોવી અને પછી પ્રકૃતિને સાચી કે ખોટી કેવી, એ તો આપણો અનાધિકાળનો અભ્યાસ છે. કોઈ પણ પ્રકૃતિની વાત કરું છું, એની કાઇન્ડ ઓફ ધેટ ઇઝ ધ ડિવિઝન ઓફ બુદ્ધિ, ગુડ એન્ડ બેડ, લાઈક એન્ડ ડિસલાઈક, પ્રોફિટ એન્ડ લોસ, આ તો આપણે જોવાનો અભ્યાસ છે જ અનાધિકાળથી, કોઈ પણ પ્રકારની અવસ્થાને. એટલે તમે પાછી પ્રકૃતિ પાકી કરવાના છો તમે, છતાં પણ હું જે કહું છું એ મારા અનુભવ પ્રયોગથી કહું છું, પણ જો તમને એવું લાગતું હોય તો તમે પાંચ સામાયિકની અંદર આવી રીતે પ્રકૃતિ જોઈ, એનાલિસિસ કરી, પછી તમે સર્વૈયો કાઢજો. હું આ કાઢીને બેઠા પછી તમને કહું છું. ના ના, તમે તો અનુભવથી જ બોલો છો, એટલે તમારી પાસેથી એ જ ક્લેરિફિકેશન જોઈએ છે. એટલે તમે, તમારું એવું કેવું છે કે એ મેથડથી આપણો અજ્ઞાનનો ઉપયોગ થવાની શક્યતા વધારે છે વિજ્ઞાનનો ઉપયોગની જગ્યાએ જો આપણે એવું કરવા જઈશું તો? એવું કેવું છે? એમાં બેનિફિટ 5% છે અને લોસ 95% છે. ઓકે, લોસ 95% છે, એટલે આપણે એડવાઇઝેબલ માનતો નથી. ઓકે, એટલા માટે મેં કીધું કે તમને સ્વયં કોઈ અવસ્થા યાદ આવે તો એનું કરેક્શન કરી નાખજો, આટલું પણ મેં કીધું છે. ના, એટલે હું એ જ સમજતો કે સ્વયં આવે એનું કરેક્શન કરવું અને જાતે વિચારીને એની સામે વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં ફરક શું છે, શું કામ આપણે એને અવોઇડ કરવા માંગીએ છીએ. એનાથી તો આપણને, મને એવું લાગે કે જો એ થઈ જાય તો ડબલ ફાયદો છે. ડબલ ફાયદો ઇન ધ સેન્સ, તમારો ભાવ પણ ચેન્જ થઈ ગયો. એટલે મેં કીધું ને, પણ એ પ્રક્રિયામાં ફાયદા કરતા નુકસાન એટલા માટે વધારે છે કે 5% ફાયદો છે અને 95% નુકસાન છે. કારણ કે તમારે તો એ ટુ ઝેડ પ્રકૃતિ જોવાની છે, તમારે તો દોષ વાળી જોવાની નથી. યુ કેન ચેક ધ એવરીથિંગ, ધેન યુ ફોકસ ઇન સમવેર. પણ જે તમે બાકીની પ્રકૃતિ જોઈ, એ પ્રકૃતિને જોશો કયા આધારે, કઈ દ્રષ્ટિથી, સાચી ખોટી, ગમતી ના ગમતી, લાભ વાળી નુકસાન વાળી, એમ જ જોવાના છો. કારણ કે અનાદિકાળનો અભ્યાસ છે. રિલેટિવ સત્યને, રિલેટિવ સત્યની દ્રષ્ટિથી પ્રકૃતિ જોવાનો અભ્યાસ તો અનાદિકાળનો છે આપણો. પાછી એ દ્રષ્ટિને આપણે પાછી રીઓપન કરીએ છીએ. હું એને ક્લોઝ કરવા માંગુ છું, તમે પાછા રીઓપન કરો છો. ઠીક છે, એટલે તમે જે કહો છો, માટે મેં કીધું છે, ખાસ તમને, માટે બધા મહાત્માઓને મેં ખાસ કીધું છે કે પ્રકૃતિને ટચ કરવાની નથી, પ્રકૃતિમાં એન્ટર થવાનું નથી, ઇન્વોલ્વ થવાનું નથી, ડિટેલિંગમાં જવાનું નથી, માત્ર સેપરેટ રહેવાનું છે. આવું હું વારંવાર કહું છું. આ ભય સ્થાન સમજ્યા પછી હું તમને કહું છું, હું મિકેનિકલ નથી કહેતો કશું. ના ના, તમારા અનુભવને તો, એટલે અમે તો જો અનુભવ અગર બોલીએ છીએ, તમારા અનુભવ પર તો થાય જ ને. ઠીક છે, એટલે આ ક્લિયર થઈ ગયું સ્વામીજી. આઈ અન્ડરસ્ટેન્ડ યોર વ્યૂ પોઈન્ટ. હવે આમાં એક બીજું થોડું સૂક્ષ્મતાએ મારે એ સમજવું સ્વામીજી, કે સપોઝ આપણે એક પ્રસંગ બને છે અને સપોઝ પ્રસંગ એપ્રોક્સિમેટ 20 મિનિટ્સનો થયો અને એમાં આપણે અજ્ઞાનનો ઉપયોગ થયો અને 20 મિનિટ્સ પહેલા તમે વિજ્ઞાનની અવેરનેસ છે, એ 20 મિનિટ્સ પછી તમારી વિજ્ઞાનની અવેરનેસ છે. હવે એ જે અજ્ઞાન તમારું 20 મિનિટ્સમાં વપરાયું
એ તમે આફ્ટર 20 મિનિટ્સ તમારી વૈજ્ઞાનિક સમજણથી તમે એને તમે ગોઠવીને એને ડિમોલિશ પણ કરો છો આફ્ટર 20 મિનિટ્સમાં નથી થતું. હવે મારે આમાં જસ્ટ એ જાણવું હતું કે આપણે જો આવું થાય આફ્ટર 20 મિનિટ્સ યુ તમે એ અજ્ઞાનના લેયરને પાછળથી સમજણથી એને ડિમોલિશ કરો છો તો એનાથી આપણું ડેવલપમેન્ટ અપગ્રેડ થાય એને એ એ ડેવલપમેન્ટ અપગ્રેડ થયું કહેવાય કારણ કે એ તમે એ વિઝનને તમે સોલ્વ તો કર્યું છે પણ એ મુમેન્ટે ફોર્સ અને ઇન્ટેન્સિટીને લીધે સોલ્વ નથી કરી શકી આફ્ટર 20 મિનિટ્સ યુ સોલ્વ ઇટ તો એ એને આપણે એને એવું કહી શકીએ કે એનાથી ડેવલપમેન્ટ અપગ્રેડ થયું. હા એટલે મેં આનો જવાબ આપેલો છે કે જે સમયે તમને જાગૃતિ રહેવી જોઈએ તે સમય ના રહી માટે તે સમયની અવસ્થા પ્રમાણે બીજ તો પડી ગયું પણ એ પ્રક્રિયાને પછી તમે અમુક સમય પછી જોઈ લીધી એટલે તમારું એ અવસ્થા પાછળ રહેલું અજ્ઞાન આ જ અવતારમાં ખલાસ થઈ ગયું. હવે જયારે નેક્સ્ટ બર્થમાં આ સંજોગના આધારે બીજ પડ્યું ફળ આવશે ત્યારે તમારે જ્ઞાનનો ઉપયોગ નહીં કરવો પડે જ્ઞાન ઓટોમેટિક હાજર રહેશે કારણ કે તમે ઓલરેડી યુ પાસ ધ એક્ઝામ બટ બિફોર યુ પાસ ધ એક્ઝામ તમે બીજ નાખ્યું છે માટે ફળ આવશે. તો એ જે બીજ પડ્યું એમાં સમજાયું કે નહીં મારી વાત? મારી વાત સમજાય કે નહીં? એ તો ક્લિયર છે, એ સમજાયેલું છે પહેલેથી. એ જે આપણે ઉપયોગ પાછળથી થયો એને લીધે પેલા બીજમાં ફરક ના પડે, એનો બીજમાં ચેન્જ ના થાય જે 20 મિનિટ્સમાં અજ્ઞાનના ઉપયોગથી બીજ અજ્ઞાનનું પડ્યું? એમાં શું થાય કે બીજમાં ફેરફાર ક્યારે થાય કે તમે પ્રાયશ્ચિત કરો તો અહીંયા પ્રાયશ્ચિતનો સબ્જેક્ટ નથી, અહીંયા ઘડી જ્ઞાન દર્શનના ઉપયોગનો સબ્જેક્ટ છે. આપણે આપણો સ્પિરિચ્યુઅલ સાયન્સ જ્ઞાન અને દર્શનના શુદ્ધ ઉપયોગ ઉપર આધારિત છે. મન વચન કાયની ક્રિયા અને ક્રિયામાં રહેલા પાપ પુણ્યના સબ્જેક્ટ ઉપર આધારિત નથી. સમજાયું મારી વાત? જ્ઞાન દર્શન ઉપર એટલે તમે જે જ્ઞાન દર્શન ચૂકી ગયા શુદ્ધ એ જ્ઞાન ફેરથી ઉપયોગ કરી નાખ્યો એટલે કર્મમાં કોઈ ફેરફાર નથી થવાનો. એ તો જેવું બાજુ હશે તેવું જ આવશે. પણ તમે જ્ઞાન દર્શનમાં ફેરફાર કરી નાખ્યો એટલે એ જ્ઞાન દર્શન તમારું નેક્સ્ટ બર્થના ઉદય ક્રમમાં હાજર રહેશે એટલે પુરુષાર્થ તમારો ઓટો મોડ થઈ જશે નેક્સ્ટ બર્થમાં. ઓટો મોડ થઈ જશે એટલે એ ભાવમાં ચેન્જ નહીં આવે કારણ કે આપણે પ્રાયશ્ચિત નથી કરતા, આપણે પેલા પ્રાયશ્ચિત નથી કરતા એને લીધે આપણે સીધો વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે આપણું પ્રાયશ્ચિત કરવા માટે હું જે કોન્સેપ્ટ સમજાવવા માંગુ છું તે એ છે કે પ્રાયશ્ચિત કરવાની અંદર થાય છે શું કે તમારે પહેલું મેં ભૂલ કરી છે એ એક્સેપ્ટ કરવું પડે અને ભૂલની મારે માફી માંગવાની છે આ બંને વાત પહેલા તમારે એક્સેપ્ટ કરવી પડે પછી તમારે આ પ્રોસેસ થાય. જ્યારે આધ્યાત્મ વિજ્ઞાનમાં મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે અને ગયા અવતારની ભૂલનું અત્યારે ફળ ઉકેલ્યું છે એમાં હું જે શુદ્ધ જ્ઞાનને શુદ્ધ દર્શનનો ઉપયોગ નથી કરી શક્યો એનું જ મારે કરેક્શન કરવાનું છે. તો સ્વામીજી આને જસ્ટ આટલે સપોઝ 20 મિનિટ સુધી અજ્ઞાનનો ઉપયોગ થયો, આફ્ટર 20 મિનિટ સપોઝ તમે 10 મિનિટ્સમાં એ અજ્ઞાનના પડને સોલ્વ કર્યું વિજ્ઞાનથી એટલે તમારે 10 મિનિટ્સમાં નવો ભાવ તો ચાર્જ થયો જ ને, તમારે વિજ્ઞાનના ઉપયોગના આધારે તમારો વૈજ્ઞાનિક ભાવ ચાર્જ થયો. હા એટલે કહું છું ને કે મેં તમને એ તો વાત પહેલા જ કરી દીધી કે તમે જયારે શુદ્ધ જ્ઞાન શુદ્ધ દર્શન નો ઉપયોગ જે સમયે જે અવસ્થામાં નથી કર્યો એનું જે બીજ પડશે એનું ફળ એઝ ઇટ ઇઝ આવશે. પણ તમે એ અવસ્થા પતી ગયા પછી જે શુદ્ધ જ્ઞાન શુદ્ધ દર્શન નો ઉપયોગ નતો કર્યો એનો આ ભાવમાં તમે કરી નાખ્યો એટલે તમે એક્ઝામ તો પાસ કરી નાખી પણ એ પેલા બીજ પડી ગયું એટલે ફળ આવશે. તમે એક્ઝામનું કરેક્શન ક્યારે કરો કે જ્યારે તમે પ્રાયશ્ચિત કરો તો, પણ પ્રાયશ્ચિત કરો છો એમાં બેનિફિટ થાય છે કે દોષ નાશ થાય છે અથવા તો મોડો પડે છે
પણ સામે અજ્ઞાન મજબૂત થાય છે. એટલે એટલે મૂળ નુકસાન તો એનું તે જ રહે છે. ઓકે, એટલે સમજી જે કઈ ફેરફાર થયો છે એ તો રિલેટિવ સત્યમાં થયો. તમે કર્મ ના વધ્યું તો કર્મ નો ભોગવટો નહીં આવે, એગ્રી. પણ તમારું જ્ઞાન દર્શન માં તો અજ્ઞાન રહ્યું ને કરતા પણ. તો આપણું તો મેઇન અધ્યાત્મ વિજ્ઞાન નો મૂળ પાયો જ અજ્ઞાન નાશ કરવાનો છે, પ્રકૃતિને સુધારવાનો તો છે જ નહીં. એ કોન્સેપ્ટ જ નથી આપણો. અને એ સ્વામીજી આપણે જે એ જે ઉપયોગ થયો પાછળથી એનાથી આપણું ડેવલપમેન્ટ અપગ્રેડ તો થયું ને, અજ્ઞાનનો નાશ થયો એટલે અપગ્રેડ થયું ને ડેવલપમેન્ટ 20 મિનિટ્સ પછી પણ. ડેવલપમેન્ટ તમારું ચોક્કસ થયું, ચોક્કસ થયું 100%. ને એ તમને નેક્સ્ટ બર્થમાં ઓટો મોડમાં કામ લાગશે, ઓટો મોડમાં કામ લાગશે. ઓકે, ઠીક છે. એટલે એના પરથી સ્વામીજી એવું સમજાય કે તમારે તમને જ્ઞાન આવે. હા, એટલે સ્વામીજી એક એક મુમેન્ટે આપણને કાં તો અજ્ઞાન વપરાઈ ગયું કાં તો વિજ્ઞાન વપરાઈ ગયું, એના આધારે જે પણ ભાવ ચાર્જ થાય એ નેક્સ્ટ બર્થમાં રિલીઝ થશે. એમાં આપણે કોઈ એમાં પડવાનું નથી. આપણો ફોકસ અજ્ઞાનનો નાશ કરવા પર જેટલું જલ્દી બની શકે એમાં એક એટમ મુમેન્ટ આપણો વિજ્ઞાન એક્યુરેટલી હાજર રહે એના પર જ ફોકસ રાખવાનું છે. એવું કેવું છે, બરાબર ને? રાઈટ રાઈટ. હા, ઠીક છે, ક્લિયર છે. ઠીક છે, બરાબર છે, બરાબર છે, બરાબર. જય સચિદાનંદ સ્વામી. ઓકે, ઉત્કૃષ્ટ પ્રકારની સાધના. સો એ સમજવું છે કે ઉત્કૃષ્ટ પ્રકારની સાધના એટલે શું, એટલે કેવી સાધના, કમ્પેર આપણે કેવી કેની સાથે કરી શકાય? ઉત્કૃષ્ટ પ્રકારની સાધના જે એમને કરી એ સાધના એક પ્રકારનું તપ હતું અને એક પ્રકારનું વૈરાગ્ય હતો. તપ અને વૈરાગ્ય બંને કો રિલેટેડ હોય. વૈરાગ્ય ભાવ એટલે વેલ્યુ ઘટાડવી, અને તપ ઉત્પન્ન થવું એટલે જેની વેલ્યુ ઘટાડી છે એ વસ્તુથી મુક્ત રહેવું, એને તપ કહેવાય. દાખલા તરીકે આજે ઉપવાસ કરવો એને તપ કહેવાય. પણ મેં વેલ્યુ શું, મેં ખાવાની વેલ્યુનું ઘટાડી એટલે મને વૈરાગ્ય કહ્યો આહાર ઉપર, અને મારે ખાવાનું ના ખાધું મેં તપ કહેવાય મારું. આ બે વસ્તુ તમને સમજાય પેલા? એટલે મેં તપ અને વૈરાગ્ય, હા, મેં વિચાર કર્યો આના ઉપર. પણ મને એવું થયું કે જેમણે દીક્ષા લીધી હોય એમને તો આ બિગિનિંગમાં પેલા બધું થઈ ગયું હોય, પછી એમની સાધના, જે મહાવીર ભગવાનની આપણે ઘણી વાર કહીએ છીએ, હજી પણ એકદમ નથી સમજાતી. પણ એ એટલે એના એ લેવલની હોય કેવી હોય એમ, કે આ વૈરાગ્ય અને તપ ને ખાવાનું ને એ તો બધું સાવ ગૌણ હોય લોકો માટે એમ. તમે ઉત્કૃષ્ટ પ્રકારની સાધના એટલે ઘણા બધા સાધુ સંતો કરી જ હશે મને ખબર છે, ગૌતમ સ્વામી ની એવી જ હશે. પણ હવે જાણવું છે કે આ ક્વેશ્ચન આવે છે કે કેવી હોય સાધના. ઉત્કૃષ્ટ પ્રકારની સાધના એમને જે કરી છે એ ઉત્કૃષ્ટ પ્રકારનો મેં જે શબ્દ પ્રયોગ વાપર્યો એ બ્રહ્મચર્ય ઉપર વાપર્યો. ઓકે, એમનું બ્રહ્મચર્ય ઉત્કૃષ્ટ પ્રકારનું હતું, અને જૈન શાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે એમનું બ્રહ્મચર્ય એ 84-24 સુધી અમર રહેશે એવું શાસ્ત્રકારો કહે છે. હા બરાબર, એ તો ઘણી વાર સાંભળ્યું છે. હા, એટલે બ્રહ્મચર્યની સાધના કેટલી ઉત્કૃષ્ટ હશે કે જેનું બ્રહ્મચર્ય 84-24 સુધી જેનું બ્રહ્મચર્યની પ્રશંસા કરવામાં આવે એ કઈ ક્વોલિટીનું એમનું બ્રહ્મચર્ય હશે, એને ઉત્કૃષ્ટ શબ્દ વાપર્યો મેં. ઓકે ઓકે, બરાબર છે. પછી પાછો મેં આગળ પણ શબ્દ વાપર્યો કે એમને આવું ઉત્કૃષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાળ્યું અને સાધના કરીને જે પણ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ એ સિદ્ધિ દ્વારા એમને જયારે એમની બહેન એ પણ સાધ્વીજી છે એ એમને જયારે ગુફામાં મળવા આવે છે ત્યારે એ પોતે સિંહનો વેશ ધારણ કર્યો, કારણ કે એમને સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ હતી. એટલે સિંહનો વેશ, સિંહનું મોરું ધારણ કરી દીધું. એટલે જેવી એની બહેન અંદરથી એન્ટર થઈ કે તરત પેલો સિંહ દેખાયો, સિંહ દેખાયો એટલે ગભરાઈ ગઈ. હા, અને ગભરાઈ ગઈ ત્યારે જ પછી એને કીધું કે ના હું તો તારો ભાઈ છું અને આ તો મેં સિંહનું રૂપ ધારણ કર્યું છે,
અને પછી મૂળથી તેમાં આવી ગયા. એટલે મારો કહેવાનો મતલબ કે જે આવો જે પ્રયોગ એમને કરવો પડ્યો આ બધી એમની અપૂર્ણતા બતાવે છે. શું બતાવે છે? આધ્યાત્મ માર્ગમાં બ્રહ્મચર્ય બાબતમાં ઉત્કૃષ્ટતા છે પણ આધ્યાત્મની બાબતમાં અપૂર્ણતા બતાવે છે. ઓહો, એટલે હું એવું નથી સમજી, હું એમ સમજી કે ઉત્કૃષ્ટ પ્રકારની સાધના એટલે મોક્ષ છેલ્લા છેલ્લી છેલ્લામાં છેલ્લી કે હવે કેવળ જ્ઞાન થવાનું હોય, કેવળ દર્શન થઈ ગયું હોય કે થવાનું. સબ્જેક્ટ. અચ્છા અચ્છા, ઓકે, સમજી ગઈ. હા, ઓકે, જય સચ્ચિદાનંદ. આજે આજે હું તમને લોકોને અધ્યાત્મ વિજ્ઞાનની વાત કરું અને પછી કોઈ ચમત્કાર કરું અને એના કારણે તમે લોકો આકર્ષાવ તો મારું એ લો લેવલ નું કેરેક્ટર કહેવાય. આધ્યાત્મિક બાબતમાં, વ્યવહારની બાબતમાં લોકો મારી પ્રશંસા કરે, મને પૂજે, મને વંદન કરે, લાખો લોકો ભેગા પણ થઈ જાય, પણ મારું કેરેક્ટર એઝ પર ધ સ્પિરિચ્યુઅલ લેવલ લો લેવલ કહેવાય. શું કહેવાય? સમજી લેવાનું, આ તો ખાલી સમજવા માટે. ના, આ તો તમે એટલે જે ઉત્કૃષ્ટ ની કહી ને એટલે હું એમ સમજી કે એમનું તો બધું ખુબ હાઈ લેવલ નું જ હોવું જોઈએ, પણ જે તમે કહો છો હું સમજી ગઈ કે આમાં એ જરાક નીચા પડ્યા, અહંકાર અહંકાર વધી ગયો એમની સાધનાનો. એટલે હા હા, એટલે એમનું બ્રહ્મચર્યમાં ઉત્કૃષ્ટ પ્રકારની સાધના કહી શકાય આપણે. હા બરાબર, ઓકે, જય સચ્ચિદાનંદ. આધ્યાત્મિક ઉત્કૃષ્ટ પ્રકારના કહેવાય. હા હા, ઓકે ઓકે. નરેશભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી, કોટી કોટી વંદન. જગત કયા આધારે ચાલે છે, પછી આત્મવિજ્ઞાન એટલે આધ્યાત્મિક વિજ્ઞાન ને આપણે પૂરેપૂરા જાગૃતિ પૂર્વક સમજી લઈએ પછી ચાલુ થાય ને આત્મવિજ્ઞાન સ્વામીજી? આત્મવિજ્ઞાન, આધ્યાત્મ અને આત્મવિજ્ઞાન કોઈ જુદું નથી, આ તો ખાલી શબ્દ બોલે છે. આધ્યાત્મ વિજ્ઞાન પણ આત્મા અને પ્રકૃતિ બે જ વસ્તુ છે. આત્મવિજ્ઞાન એટલે આત્માનું વિજ્ઞાન, એમાં બીજો કોઈ શબ્દ નથી. એટલે આધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મા વિજ્ઞાન સમય જાય. બરાબર સ્વામી. હા, કારણ કે આધ્યાત્મ વિજ્ઞાનમાં પણ શરીર અને આત્માની જ વાતો છે, બીજી કોઈ તો વાત છે નહીં. અને શરીરથી મુક્ત રહીને આત્માના પદમાં સ્થિર થવાની વાત છે, સાઉન્ડ કરવાની વાત છે, એ વિઝન મજબૂત કરવાની વાત છે. આત્મવિજ્ઞાનમાં પણ તે જ હોય અથવા આત્મજ્ઞાનમાં પણ તે જ હોય. બરાબર સ્વામી. એટલે એમાં સમય જાય. હા હા સ્વામીજી. અને બીજું સ્વામીજી, આપણે આગળ 2019 નો એક સત્સંગ મેં તમારો સાંભળ્યો, એમાં આપણે એવો સત્સંગમાં વાત થઈ કે ભગવાનના ઉપરી કોણ એમ. તો તમે જવાબમાં એવું કીધું કે પ્રતિષ્ઠિત આત્મા છે તે ભગવાનનો ઉપરી ગણાય, કારણ કે પ્રતિષ્ઠિત આત્મા જ્યાં સુધી પોતાનું અજ્ઞાન છોડે નહીં ત્યાં સુધી ભગવાનને કેદમાં રહેવું પડે. એના માટે થોડું એનો અર્થ જરા સમજાવજો સ્વામીજી. એટલે 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 કેવું કહેવાય સાહેબ કે ભાઈ, દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ, વ્યવહાર ભાષામાં કે આ દુનિયામાં વ્યવહાર ભાષામાં કોનું વર્ચસ્વ વધારે છે, તો કે છે કે લક્ષ્મીનું. બરાબર બરાબર છે. હવે વ્યવહાર ભાષામાં લક્ષ્મીનું વર્ચસ્વ છે, પણ એ બી ધ્યાન રાખવું જોઈએ કે આ લક્ષ્મીનું વર્ચસ્વ છે, પણ જો લક્ષ્મીનો દુરુપયોગ કરશો તો તમને જેલ પણ મળશે અથવા તો દુર્ગુણો પણ વધશે અને તમારું જીવન બરબાદ પણ થશે. હા બરાબર. લક્ષ્મીથી લાભ જ થાય છે એવું નથી. હા, એવું જરૂરી નથી. બરાબર. દુરુપયોગ કરશો તો નુકસાન પણ થશે. હા, નુકસાન થાય. હા, ભલે વ્યવહારમાં એની જરૂરિયાત છે, આપણે કબૂલ કરીએ છીએ. હા બરાબર.
એવી રીતે આધ્યાત્મ માર્ગમાં પણ સેમ છે. સેમ તમારો જે પ્રશ્ન હતો ને, તમારો પ્રશ્ન શું હતો? કે આપણે ભગવાનના ઉપરી કોણ એમ, તો કે પ્રતિષ્ઠિત આત્મા ભગવાનના ઉપરી ગણાય એમ. હા, તો કે જ્યાં સુધી પ્રતિષ્ઠિત આત્મા ભગવાન તો સંપૂર્ણ સર્વસ્વ છે અને અનશક્તિ વાળા છે, પણ જ્યાં સુધી જે ભગવાનની હાજરીમાં પ્રતિષ્ઠિત આત્મામાં અજ્ઞાન પડેલું છે એનું અસ્તિત્વ છે, ત્યાં સુધી કર્મ બંધાવવાનું છે અને ત્યાં સુધી કર્મ ભોગવવા માટે એ આત્માને હાજર રહેવું જ પડે, બીજો કોઈ ઓપ્શન નથી. નથી બરાબર છે સ્વામી. એટલે ઉપરીનો મતલબ કે જ્યાં સુધી એની પાસે અજ્ઞાન છે અને એનું અસ્તિત્વ છે ત્યાં સુધી જન્મ મરણ ચાલુ રહેશે, એટલે આત્માએ મુક્તતાની જે મોક્ષે જવાનું છે એ એના માટે શક્ય બનશે નહીં. બરાબર સ્વામી. સમજાયું ને? હા સ્વામીજી, સમજાઈ ગયું સ્વામી. કોટી કોટી વંદન સ્વામીજી, આશીર્વાદ આપો, જાગૃતતા બની રહે. સ્વામીજી, હવે મારે એ પ્રશ્ન હતો કે આપણે જ્ઞાનનો જેમ જેમ ઉપયોગ કરીએ એમાં તમે એક પ્રવચનમાં એવું કીધું હતું કે જેમ જેમ આપણે શરૂઆતમાં સ્પીડ હોય તો એ ઝડપી સ્પીડ હોય, પછી થોડી ધીમી થાય, પછી થોડી ધીમી થાય અને પછી એકદમ ધીમી થાય, દોડવાનું તમે એક્ઝામ્પલ આપ્યું હતું. તો એની સાથે તમે જ્ઞાનમાં પણ કહ્યું અને એ અનુભવ થાય છે કે શરૂઆતમાં જ્યારે જ્ઞાનનો ઉપયોગ કરતા હતા ત્યારે તમે જે કહેતા હતા કે આગળ એક ડગલું દેખાય છે, એ જેમ જેમ આપણે ઉપયોગ કરતા હતા એમ ઝડપથી ડગલું આગળનું દેખાતું હતું, પણ હવે શું થાય છે, હવે બહુ ટાઈમ થાય છે, એટલે એને ને આને કેમ ઉપયોગ તો આપણે સેમ એ જ કરીએ છીએ. હા, એટલે હંમેશા શું છે કે જેમ જેમ તમે જ્ઞાનનો ઉપયોગ કરતા જશો એમ તમારું અજ્ઞાન નબળું પડતું જશે, નબળું પડતું જશે, નબળું પડતું જશે. અજ્ઞાનનો પાવર છે ને એ ઘટતો જશે, એમ જ્ઞાનનો પાવર વધતો જશે, મજબૂત થતો જશે, એમ અજ્ઞાનનો પાવર ઘટતો જશે અને નબળો પડતો જશે. રિવર્સ. હા, એ વાત બરાબર સ્વામીજી. પણ આપણે શરૂઆતમાં શું થતું હતું કે આપણે જેમ જેમ જ્ઞાનમાં આગળ વધતા હતા, જેમ જેમ જ્ઞાનનો ઉપયોગ કરતા હતા કુદરતી રચના અને હું કોણ છું તેનું, તો એ છે ને ઝડપથી આગળનું સ્ટેપ જોવા મળતું હતું, અને હવે શું થાય છે કે બહુ ટાઈમ થાય છે આગળનું સ્ટેપ જોવામાં, દેખાય છે પણ આગળનું પણ એ બહુ ટાઈમ થાય છે, એટલે એમ થાય છે કે મારા જ્ઞાનનો ઉપયોગ કાચો પડ્યો છે એવું લાગે. ના ના ના, જ્ઞાનનો ઉપયોગ કાચો નથી પડ્યો, પણ આમાં શું થાય કે જે પ્રગતિ આપણે ઈચ્છીએ છીએ ને એ પ્રગતિ હાલ આપણે પ્રોપર રીતે આપણે ક્યાં તો સમજી શકતા નથી, કારણ કે અત્યારે આપણે આપણા અમદાવાદ થી મુંબઈ જવાના માર્ગ પર આટલું ધ્યાન રાખવાનું છે કે ખાલી એક્ઝિટ ના લઈ લઈએ બસ, નહી તો પાછું પડવું પડશે. ના, એ તો સ્વામીજી ક્લિયર છે. શુદ્ધ જ્ઞાન એટલે હું મન વચન કાયા થી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, શુદ્ધ દર્શન એટલે મન વચન કાયા ની અવસ્થામાં કુદરતી રચના, કુદરતી રચના, આ શુદ્ધ દર્શન, આ મારે, આ બેને મારે આજે મારું ટ્રેક ઉપર ચાલુ છું એનાથી નીચે ઉતરવું નથી. ધેટ્સ ઈટ. હા હા, એ તો બરાબર છે. જ્યાં સુધી ચાલવાનું બરાબર, એ તો પાકી સમજણ પડી છે સ્વામીજી કે જેમ જેમ આપણે જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ એમ એમ આપણું દર્શન ખુલતું જાય છે. બીજું કઈ વિશેષ ધ્યાન રાખવાની જરૂર નથી આપણે. પહેલા આગળનું સ્ટેપ સ્વામીજી ઝડપથી દેખાતું હતું અને હવે આગળનું સ્ટેપ દેખાવામાં વાર લાગે છે, એ મારો પ્રશ્ન છે.
કે હું જ શુદ્ધાત્મા છું સ્વામીજી, હું જ શુદ્ધાત્મા છું, પણ એમાં કેટલા બધા લેવલ છે, બહુ જ લેવલ છે, એ ખબર પડે છે કે બહુ જ લેવલ છે. આમાં શું થાય કે જેમ જેમ તમારો પુરુષાર્થ વધતો જાય એમ તમારી સ્થિરતા વધતી જાય, અને સ્થિરતા વધતી જાય એટલે કે ધીમે ધીમે જે આસાનીથી તમે આ વિજ્ઞાનનો ઉપયોગ કરી શકો છો, એટલે તમને એવું લાગે કે અત્યારે પ્રગતિ જેવું કે સ્પીડ જેવું લાગતું નથી, પણ એવું હોતું નથી. સ્પીડ તો હોય છે, પણ આપણે જે પેલા મહેનત કરીને જે પ્રાપ્ત કરતા હતા આટલા અભ્યાસ પછી સહજ થાય છે, એટલે આપણને એવું લાગે સ્પીડ નથી એવું લાગે છે, પણ એવું છે નહીં, એવું છે નહીં. બરાબર બરાબર. અને સ્વામીજી, આમ દર્શન એકદમ ખુલ્લું હોય છે, પણ અમુક ટાઈમ છે ને સ્વામીજી ઉપયોગ કરે છે ને તો દર્શન એકદમ ધૂંધળું થઈ જાય છે, તો એનું કારણ શું? આપણે એ લેવલ સુધી તો પહોંચી ગયા છીએ, ત્યારે એકદમ શુદ્ધાત્મા અને પ્રકૃતિ એકદમ જુદા દેખાય. અને પછી સ્વામીજી શું દબાણ? હા ના, એકલા જઈએ, એકલા જઈએ સ્વામીજી, એકલા જ બેઠા આઈએ તોય પછી એ વખતે દર્શન ધૂંધળું દેખાય. સંજોગો, સંજોગો એટલે એમને કહેવાનું કે સ્થૂળ સંજોગો, વિચારોનું સૂક્ષ્મ સંજોગો, ને સંજોગો સૂક્ષ્મ સંજોગો, રાઈટ રાઈટ રાઈટ, એને સંજોગો જ કહેવાય, એ પણ અસર કરે ને. રાઈટ 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 રાઈટ, બરાબર છે બરાબર છે બરાબર છે. જય સચ્ચિદાનંદ સ્વામીજી. એટલે એવું થાય, બરાબર છે બરાબર છે. બસ હવે તો એક જ ધ્યેય છે કે જ્ઞાન નો ઉપયોગ કરવાનો. સરસ સ્વામીજી, વિજ્ઞાન મળી ગયું છે એટલે હવે જીવનમાં આનંદ આનંદ જ વર્તાય છે હવે તો. એટલે જય સ્વામીજી, બસ આશીર્વાદ આપો એમાં આગળ વધીએ અને પ્રત્યક્ષ દર્શન થાય, બસ એવી આશા રાખું છું. જય સચ્ચિદાનંદ સ્વામીજી, જય સચ્ચિદાનંદ, ખૂબ પ્રગતિ કરો, ખૂબ પ્રગતિ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ભગવાન એક પુદ્ગલને જોતા હતા એટલે શું, કેવી રીતના શું જોતા હતા એટલે? મહાવીર ભગવાન એક પુદ્ગલને જોતા હતા એટલે, એક પૂતગલને જોતા હતા એટલે સિદ્ધાંત થી જોતા હતા કે પૂરણ કરેલું ગલન થાય છે, બસ એને એક પૂતગલ કહેવાય. પૂરણ કરેલું ગલન થાય છે તો પછી છોટે તે પ્રકૃતિ જ કહેવાય ને? પ્રકૃતિ દરેક પૂતગલ નો એક જ સ્વભાવ છે, પ્રકૃતિ ને નહીં. પૂતગલ ના સિદ્ધાંત ને જોતા હતા કે પૂરણ કરેલું ગલન થાય છે, બસ આટલું. પછી કેવું ગલન થાય છે નહીં જોવાનું, જે થાય બધું પૂરણ કરેલું ગલન થાય છે. આને એક પૂતગલ કહેવાય. પૂતગલ ની અવસ્થા નતા જોતા, એ પૂરણ કરેલું ગલન ને જોતા હતા. આપણે કહ્યું કે આપણે જે કઈ ગલન થાય છે એને કુદરતી રચના તરીકે જોવાનું, બસ આટલો જ ફેર છે. બરાબર, જય સચ્ચિદાનંદ. એ ડિટેલિંગમાં જતા નતા, આપણે ડિટેલિંગમાં જવાનું નથી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. વર્ગુનીબેન, જય સચ્ચિદાનંદ સ્વામીજી, જય સચ્ચિદાનંદ. નવા વર્ષના આપને ભક્તિપૂર્વક વંદન કરું છું સ્વામીજી. સ્વામીજી, હવે આપણે આ દિવાળીની રજાઓમાં એક જે આપનો જૂનો સત્સંગ સાંભળેલા ને, એમાં આપે સમ્યક દર્શન ઉપરથી કેવળ દર્શન વિશેની સમજણ આપેલી. એમાં આપે બોલેલા કે કેવળ દર્શન 360 ડિગ્રીનું સંપૂર્ણ થઈ જાય, સમજણ સંપૂર્ણ એક્ઝેક્ટ થઈ જાય, પછી ફૂલ એપ્લિકેશન કરવાનું અને 100% એપ્લિકેશન કરવાનું બાકી રહે છે. તો સ્વામીજી, મને એ સમજવું છે કે આ ફૂલ એપ્લિકેશન જે 100% છે, એમાં આપની દ્રષ્ટિએ મને સમજવું છે કે મને એવું સમજાયું કે કોઈ આપણી અવસ્થા હોય, રાગ દ્વેષની ચીકણી અવસ્થા હોય, અને એમાં આપણે સતત એક એક પળે કુદરતી રચના જોવી અને આપણે શુદ્ધાત્માના લક્ષમાં રહેવું, સામેવાળાના શુદ્ધાત્માને કુદરતી રચના અલગ જોવા, એક એક પળે
20 25 30 મિનિટ ની જે ચીકણી અવસ્થા હોય ફાઇલો સામે જે વ્યક્તિઓ 2 3 તો એ એક એક પળે રહીએ એને 100% ફૂલ એપ્લિકેશન કહેવાય કે કુદરતી રચના જોવામાં વચ્ચે જે રિલેટિવમાં જતું રહેવાય અને એપ્લિકેશનમાં કચાશ પડી જાય કુદરતી રચના જોવાને બદલે પાછા દોષો જેવા જોવામાં જોવાઈ જાય ફરી પાછું કુદરતી રચના અને શુદ્ધાત્માનું લક્ષ બેસે એવી આવન જાવન થયા કરે અને આવરણ આવે પાછા હટે એ એ જે ભૂલ પડે એ 100% કે ફૂલ એપ્લિકેશન ના જ કહેવાય ને સ્વામીજી તો એમાં એ સમયના રિલેટેડ સમજવાનું કે કેવી રીતે એને આપે જે કીધું કે 100% એપ્લિકેશન કરવાનું ફૂલ એપ્લિકેશન એ કેવી રીતે સમજાવવાનું સ્વામીજી એટલે એક કોઈ પણ અવસ્થા હોય એ અવસ્થાને આપણે કુદરતી રચના તરીકે તો જોઈ પણ 100% ના જોઈ અચ્છા જી તો પછી એટલું કાચું કહેવાય ને ફૂલ ના જોઈ જ્ઞાન દર્શન તમારું જેટલું ઉપયોગ કર્યો એટલું સાચું પણ ના ઉપયોગ કર્યો એના જવાબદાર પણ ખરા ને હા જી ખરા એટલે આખી અવસ્થાને પડે પડે જીવનની દરેક અવસ્થા એટલે અચ્છા એટલે ક્ષણે ક્ષણે જાગૃતિ કેવળ એટલે શુદ્ધાત્માના લક્ષ્ય સાથે કુદરતી રચના મન વચન કયા છે એ પળે પળે જાગૃત રહેવાનું અને એપ્લિકેશન વખતે પણ જે પેલું આવન જાવન કરે કે જતું રે કાચું પડી જાય છે અને આવરણ આવે અને રિલેટિવમાં જતું રહેવાય છે એમાં પણ જાગૃત રહેવાનું એ બંને વસ્તુ સાથે સમયની સાથે ચાલવી જોઈએ એવું સમજવાનું ને સ્વામી અચ્છા હા હા બરાબર એટલે એ 100% ફૂલ એપ્લિકેશન જી એટલે કહેવાનો મતલબ શું છે કે જેમ મેં તમને બધાને ઓપ્શન આપેલા છે કે એક અજપા જપ ચાલુ રાખવાનો અંદર શ્વાસોશ્વાસની સાથે હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું એવું એક અજપા જપ ચાલુ રાખવાનો એટલે જ્ઞાન બાબતમાં તમે ક્લિયર થશો દર્શનની બાબતમાં મેક્સિમમ આપણા મન વચન કાયા કે દુનિયાની કોઈ પણ વ્યક્તિના મન વચન કાયા કુદરતી રચના તરીકે જો કરવા પ્રયત્ન કરવો રિલેટિવ સત્યમાં ઊંડા ઉતરવું નહીં હા જી બરાબર એટલે એ પણ પાકું થાય કે દર્શન અભ્યાસ વધારે કરવો અચ્છા એના જો પણ જે છે એનાથી વધે એટલો પ્રયત્ન કરવો એટલે એક દિવસે 100% થઈ જશે અચ્છા અચ્છા હા એટલે બધી અવસ્થામાં સમય સમય હું શુદ્ધાત્મા છું નું લક્ષ્ય અને કુદરતી રચના બંનેનો સતત પ્રયાસ ચાલુ રાખવાનો છે સ્વામીજી બીજો એક પ્રશ્ન એ કે આપણે જ્યારે શુદ્ધાત્માના લક્ષ્ય સાથે કોઈ આપણે ધાર્મિક આપણા ઉદય કર્મના આવતી હોય ધાર્મિક ક્રિયાઓ આપણે કરીએ ભગવાનની માતાજીની સ્તુતિ કે કઈ બી પાઠ પૂજા કરતા હોય તો આપણે શુદ્ધાત્માના લક્ષ્ય સાથે એટલે એ આપણી અંદર હોય કે આ મન વચન કાયથી થઈ રહ્યું છે અને હું શુદ્ધાત્મા છું તો એ વખતે પેલી જે સ્તુતિ પાઠ કે એવું કઈ થતું હોય ને સ્વામીજી તો એમાં કોઈ પણ પ્રકારના ઇમોશન્સ કે ભાવ ના આવે એટલે એવું લાગે કે જાણે મિકેનિકલ બોલાઈ રહ્યું છે અથવા એ ક્રિયાઓ થઈ રહી છે તો એમાં જે ભાવ ના આવે કે ઇમોશન્સ ન જોડાય આપણા જે તો એમાં શું કઈ આમ એવું કઈ દોષ લાગે કે એવું કઈ ખરું કે આપણે શુદ્ધાત્મામાં છીએ એમાંથી ખસી જવાય ને એટલે એમાંથી ખસાતું નથી પણ એવું આપણને ફીલ થાય કે આ ખોટું થઈ રહ્યું છે કે શું કે આપણે ભગવાન પાસે સામે બેઠા છીએ અને સ્તુતિ બોલે છે પણ ધ્યાન તો આપણું એમાં છે જ નહીં હું શુદ્ધાત્મા છું ને આપણે આપણા પોતાના સ્વરૂપને અંદર પાછું ધ્યાન પણ ચાલુ છે એમ દ્રષ્ટિમાં તો સ્વામીજી એમાં કઈ ભૂલ કહેવાય કે દોષ કહેવાય કે આપણે એમ કોન્શિયસ બાય થાય મને કે આ સ્તુતિ બોલીએ છીએ અને પાછું ધ્યાન તો કઈ છે નહીં ગાયત્રી ચાલીસા બોલતા હોઈએ કે દત્ત ભાવની તો એમાં ધ્યાન નથી પણ એ બોલાઈ રહ્યું છે તો એ તો કઈ વાંધો નહીં ને સ્વામીજી એટલે પ્રકૃતિ ગમે તે બોલે આપણે તો પ્રકૃતિથી મુક્ત રહેવાનું છે અને પ્રકૃતિને કુદરતી રચના તરીકે જોવાનું છે બીજું ડિટેલિંગમાં કઈ જવાનું છે જેને પુણ્ય પ્રાપ્ત કરવું હોય એને પ્રકૃતિની શુભ ક્રિયામાં કરતા ભાવે કરવી અને ઇન્વોલ્વ થઈને કરવી તો પુણ્ય બંધાશે પણ અજ્ઞાન પાછું પાકું થશે બે જ ઓપ્શન છે આંતર પુણ્ય પ્રાપ્ત કરો અથવા તો અજ્ઞાન નાશ કરો બે જ ઓપ્શન છે આપણી પાસે અચ્છા સ્વામીજી એ સમજાય એટલે પેલી ડ્રાયનેસ હોય ને એવું આપણે વિઝનમાં એવું પાછળથી એવું લાગે કરે કે એ બધું કર્યું તો ખરું પણ બીજાની આગળ તો સારું દેખાયું જાણે ઘરમાં કે આ તો કરે છે પણ અંદર એવું ઇનર પાર્ટમાં એવું જાણે બોલતું હોય મન કે આ તો ડ્રાયનેસ થી કરે છે એનું શું એટલે પણ એ વાત સાચી છે સ્વામીજી કે અજ્ઞાનતા એ કરીને જે પુણ્ય બાંધવાની છે એ ક્રિયા આપણે આધ્યાત્મમાં આવતી નથી એટલે એ તરફ લક્ષ રાખવાનું નથી એમ જ ને સ્વામીજી હા ઉદય કર્મ છે એટલે થઈ રહ્યું છે એમ જોવાનું છે આ બધું કેવું છે ધીમે ધીમે
ધીમે ધીમે બધું ખરી પડતું હોય. શું છે? ખરી પડતું હોય. હાજી સ્વામી, બરાબર. હા, સમજાઈ ગયું સ્વામીજી. આનંદ જે પેલા આનંદ આનંદ પૂર્વક આનંદ પૂર્વક થતું હતું એ હવે ખાલી ઉદય કર્મ ને આધીન થાય, એટલે મિકેનિકલ પ્રોસેસ હોય ને એવું જ આપણને લાગે. એટલે ઉત્સાહ ને ઉમંગ જે હોવો જોઈએ એ ના હોય, ક્રિયા તો હોય જ કારણ કે ઉદય કર્મ છે. હા, બસ એક્ઝેક્ટલી એવું જ થાય છે સ્વામીજી. બસ આજ આજ મારો જે હતો ને ઉદ્વેગ આનો જ હતો કે આવું ડ્રાયનેસ ફીલ થાય, એમ થાય કે જાણે પણ ઉદય કર્મ છે બરાબર. એટલે પેલા લક્ષમાં થી ચૂકાય એ પણ ન ગમે, એમ થાય કે એ તો હોવું જ જોઈએ અને એમાં જ વધારે ઊંડો રસ પડે. પણ આ વસ્તુમાં જે હતું ને એ ક્લેરિફાય થઈ ગયું. અચ્છા સ્વામીજી, અને સ્વામીજી એક છેલ્લું કે પેલું શુદ્ધાત્માનું સ્મરણ હોવું અને શુદ્ધાત્માનું લક્ષ્ય હોવું એ બંને જુદા કહેવાય કે એક જ કહેવાય? સ્મરણ સ્મરણ તો ઠીક છે કે સ્મરણ તો આપણને પેલું વિસ્મરણ થઈ જતું હોય એટલે આપણે સ્મરણ રાખતા હોઈએ, પણ લક્ષ રહેવું જોઈએ આપણને. બનતે લક્ષ નો મતલબ શું થાય કે સ્મરણ થી પણ બિયોન્ડ છે. સ્મરણ લક્ષમાં રાખવા માટેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. અચ્છા, બરાબર. એટલે લક્ષ અલ્ટીમેટ છે. અલ્ટીમેટ છે. એટલે અહીંયા એક જણી સાથે વાત થતી હતી ને, એક બેન સાથે, ત્યારે આ વિશે ખાલી થોડુંક મેં આપણું આધ્યાત્મિક વિજ્ઞાન વિશે એમની સાથે પ્રાઇમરી બેઝ પર થોડું સમજાવવાની ટ્રાય કરી, ત્યારે એમણે એવું કીધું મને કે હું શુદ્ધાત્મા છું નું એકલું યાદ કર્યા કરીએ તો ચાલે ને, એટલે એનું સ્મરણ રહ્યા કરે. એટલે મને એમ થયું કે હું આપને પૂછી લઉં કે સ્મરણ રહે એવું એમણે કીધું તો લક્ષ્ય રહેવું અને સ્મરણ રહેવું બે જુદું કે? એટલે હવે મને ખ્યાલ આવી ગયો તો હું આગળ એમની સાથે એ બાબતે વાત કરી શકું, એટલા માટે સ્વામીજી. અચ્છા, એની ઉપર નો ગ્રેડ છે, ખ્યાલ આવી ગયો સમય. સ્મરણ થી ઉપર જવાનું છે તો લક્ષ અંદર વિઝન મારે. બસ બસ, જય સચિદાનંદ. પણ સ્મરણ લક્ષ રાખવામાં સહાયક થાય છે, જેમ અજપ જાપ કહું છું ને એમ સહાયક થાય. હા, એટલે સ્ટાર્ટિંગમાં સ્મરણ આવે પછી ધીરે ધીરે લક્ષ બેસે. એવી રીતે જે દિવસે તમને શુદ્ધાત્માનું લક્ષ બેસી જશે પછી સ્મરણ ની જરૂર નથી. બરાબર. હા જી, હા, એટલે ઓટોમેટિક રહે જ કરશે અંદર. હા, સ્વાસ્થ્ય સાથે ખ્યાલ આવી ગયો. હા સ્વામી, જય સચિદાનંદ. જ્યાં તમે આજે સૂત્ર વાંચ્યું કે જ્યાં તમારું ચિત્ત છે ત્યાં તમે છો, એટલે હું આજે આ ચિત્ત વાળો ટોપિક વાંચતી હતી, ચિંતવન વાળો, ચિત્ત વાળો. તો મને સમજાતું નથી કે આપણે ઉપયોગ કરી શુદ્ધાત્માનો, અવસ્થા કુદરતી રચના છે એવું બધું આપણે ઉપયોગ કરતા હોય તો આપણું ચિત્ત તો ફોટા પાડતું જ હોય ને કંઈક ને કંઈક. ચિત્તમાં તો બધા ચિત્રો ચાલુ જ હોય, ક્યાંનું ક્યાં પહોંચી જાય ઘડીકમાં આપણે ઉપયોગ કરતા હોય તો. આપણે બધું કુદરતી રચના ને એવું જોતા હોય તો આપણું ચિત્ત તો ક્યાંનું ક્યાં પહોંચી જતું હોય ક્યારેક ક્યારેક ઘડીકમાં આપણને ખબર ય પડે કે આ ચિત્ત આપણું અહીંયા છે પહોંચી ગયું. શું વાત કરી છે? એટલે આપણે શું વાત કરી છે કે જ્યાં તમે છો ત્યાં તમે, તમારું શરીર છે ત્યાં તમે નથી, જ્યાં ચિત્ત છો ત્યાં તમે છો. અને તમને તમારી બેનપણી યાદ આવે છે, બેનપણી દેખાય છે, બેનપણી નું ઘર દેખાય છે, તો તમારું ચિત્ત જ્યાં છે ત્યાં તમે છો કે તમે ઘરમાં છો ત્યાં તમે છો? જાગૃતિ
તમારી જાગૃતિ અત્યારે ત્યાં છે ને, તમારું જ્ઞાન દર્શન ચિત્ત એટલે જ્ઞાન દર્શન, એ જે જુએ છે ત્યાં જ તમે છો ને, તમારું કર્મ છે પણ તમારું જ્ઞાન દર્શન ત્યાં છે ને. હા 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 સમજાય. પણ આપણને એકદમ ઘર યાદ આવે પછી ખ્યાલ આવે છે કે આપણા ઘરમાં વર શું કરતો હશે, છોકરો શું કરતો હશે, છોકરી શું કરતી હશે, એવું બધું દેખાય. તો તમે અત્યારે ફિઝિકલી મંદિરમાં છો પણ તમે જ્ઞાન દર્શન થી ગેર છો. અને જ્ઞાન દર્શન ને પુરુષાર્થ કહેવાય છે. શરીર ક્યાં છે એને પુરુષાર્થ નથી કહેવાતું. ઓકે ઓકે જય સચિદાનંદ. હવે આ સમિતિ છેલ્લું છે હેમા બેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. એક તો બ્રહ્મચર્ય. જય સચ્ચિદાનંદ. એક તો હમણાં આપે જે કહ્યું ચિત્તનું, હમણાં જ્ઞાન દર્શન, તો ચિત્તની હાજરી એટલે જ આત્મા પોતે હાજર, બરાબર છે? ચિત્તની હાજરી એ જ્ઞાન દર્શન ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ આત્મા પોતે જ હાજરી, હાજર સંસાર આખો બાજુ પર. કારણ કે સત્સંગ સાંભળતા આપણું ચિત્ત હોય કે શું કે છે સ્વામીજી, શું કહેવા માંગે છે, તેના ટોપિક પર હાજર રહે છે, આખું જગત વિસ્મૃત થઈ જાય તમારું અને તમારી હાજરી અહીંયા હોય છે. એ ચિત્ત એ તમારી દ્રષ્ટિ, એ વિઝન, અને એ ડેવલપ થાય છે અને આખો તમારા કર્મના બીજા સંજોગ ઉડી જાય છે. કારણ કે કવિરાજના પદમાં છે ને, જગ વિસ્મૃતિ એ જ સમાધિ, છૂટે આધિ વ્યાધિ ઉપાધિ, આધિ વ્યાધિ ઉપાધિ એટલે સંસાર પોતે, બરાબર છે? અને બીજું તમે હમણાં બ્રહ્મચર્યનું પહેલા કહેલું, બ્રહ્મચર્ય પેલા મુનિ નો તમે દાખલો આપેલો કે બ્રહ્મચર્ય એમનું ઉત્કૃષ્ટ પ્રકારનું હતું, પણ જે સિંહ સ્વરૂપે આવ્યા તો આધ્યાત્મિક ડેવલપમેન્ટ એમ સુલીભદ્ર. હા સુલીભદ્ર લો પ્રકાર, લો પ્રકારનું હતું. તો બ્રહ્મચર્ય ઉત્કૃષ્ટ પ્રકારનું હતું શુદ્ધાત્મામાં જે સ્થિરતા, નિશ્ચય, મજબૂત, એ ઉત્કૃષ્ટ પ્રકારનું, બરાબર? મારી સમજણ પ્રમાણે તમને સમજાય છે? એમનું મન વચન, એમનું બ્રહ્મચર્ય મન વચન કાયાના પક્ષે ઉત્કૃષ્ટ પ્રકારનું હતું. એટલે સ્થૂળ લેવલમાં ઉદયમાં, જેને આપણે આધ્યાત્મિક ભાષામાં ઉદય કર્મ કહીએ છીએ તે, બરાબર? એટલે નિશ્ચય એટલે દ્રષ્ટિમાં કાચા પડે એમ. હા, આધ્યાત્મિક દ્રષ્ટિમાં શુદ્ધાત્મામાં રહેવું અને મન વચન કાયાની અવસ્થાને કુદરતી રચના માનવું ત્યાં કાચા પડી ગયા. પણ મન વચન કાયાનું ઉદય કર્મમાં ઉત્કૃષ્ટ પ્રકારનું ભ્રમ છેલાયા હતા એમ કહું છું. ઉદયમાં એટલે આ એમનું ઉદય કે નિશ્ચયમાં કાચા પડી ગયા. હા, કારણ કે દાદાનું કોટ એટલે ઉદય બ્રહ્મચર્ય સંબંધી ઉત્કૃષ્ટ પ્રકારનું હતું એમને, પણ જ્ઞાન દર્શન એમનું ઉત્કૃષ્ટ પ્રકારનું નહોતું. તો કાચા પડ્યા એટલે જો અંદર જો સિંહ રૂપે બહાર આવે તો એ પણ ઉદય જ હતો ને એમનો. હા, પણ એ ઉદય હતો એટલે આપણે સમજવાનું કે આવું ઉદયમાં ક્યારે લાયા હોય કે પોતે જે બીજ નાખ્યું હોય એ બીજને આધારે પોતે કઈક પ્રાપ્ત કરે તો એને શો ઓફ કરવું, એ નબળાઈ જો ના લાયા હોય તો પછી એ જ્ઞાન ખીરે એમનું. આ બતાવવા જાય એટલે શું થાય, ડાઉન જતું રહે. દાદા ભગવાન નું તમે સાંભળ્યું હશે, દાખલો આપું એટલે એક મિનિટ, દાદા ભગવાન નું એક્ઝામ્પલ આપી દઉં એટલે તમને વાત ફિટ બેસી જાય.
દાદા ભગવાન કે છે અમે જ્ઞાની કહેવાય અને ચમત્કારમાં માનીએ નહીં, પણ જો અમે અત્યારે આ ટીપોઈ હવામાં ઉડાડીએ તો અહીંયા લાખ માણસો ભેગા થઈ જાય. બરાબર છે. આ તમે આભળું, આ તમે આભળું છે. યા એ સૂળમાં પણ ઉદય આવે, ઉદય કહેવાય ને પછી વટે તો. બરાબર. હા પણ એમનું હું સમજી ગયો, પણ એ ક્યારે થાય, એવો ઉદય ક્યારે આવે, એવા બીજ નાખ્યા હોય તો ને. યા સમજી ગઈ. હવે જો ઉદય સ્વરૂપે બ્રહ્મચર્ય ઉત્કૃષ્ટ પ્રકારનું, એટલે એવો એવી એવી કચાસ હોય ને, એવી કચાસ જો હોય તો આ અવતારમાં જ્ઞાન ખુલ્લું ના થાય, એમ કહું છું હું તમને. સમજી ગઈ. યા ખુલ્લું ના થાય પણ નિશ્ચય મજબૂત હોય તો. સાચી જ કહેવાય, પણ ગયા અવતારમાં જ્ઞાન દર્શનમાં કાચાસ હોય તો જ બીજ નાખે ને. કરેક્ટ. એટલે ઉદયમાં તમે કોણ એમ હું એ જ કહું છું ને કે ઉદય ગયા. અત્યારે જે એક મિનિટ, અત્યારે જે એક મિનિટ, એટલે અત્યારે જે જ્ઞાન દર્શન જે અત્યારે આપણને બધાને આપ્યું જ્ઞાની પુરુષે, એ ગયા અવતારના પુરુષાર્થનું રિઝલ્ટ હતું. કરેક્ટ. કરેક્ટ. તો પછી ગયા અવતારમાં કચાસ હોય તો આ અવતારમાં આવે કે ના આવે? હા તો રિઝલ્ટમાં તો આવવાનું જ, નો ચોઈસ. એટલે રિઝલ્ટ રૂપે આવ્યું, પણ અત્યારે નિશ્ચય આપણો એટલે રિઝલ્ટ આવે. એટલે અત્યારે જે પુરુષાર્થ એનું રિઝલ્ટ તો પછી નેક્સ્ટ બર્થમાં આવે ને. બરાબર. પણ આપણે કિંમત પુરુષાર્થની છે કે દ્રષ્ટિના પુરુષાર્થની છે? એવું નથી કહેતા, એવું નથી કહેતા. આપણે આપણે શું કહેવા માંગીએ છે કે એક સિદ્ધાંત સમજો કે જેનું જ્ઞાન દર્શન હાઈ લેવલ નું હોય આગલા અવતારમાં એ આવા બીજો નાખે નહીં ચમત્કારિક. પણ જો આવા બીજો નાખે તો એના જ્ઞાન દર્શન, તો એના જ્ઞાન દર્શનમાં કચાસ કહેવાય એ અવતારમાં. લોક પૂજ્ય માટેના જો બીજ પડી જાય, પ્રશંસા માટેના બીજ પડી જાય, પોતાને માન સન્માન માટેના બીજ પડી જાય, એવા જો કોઈ કોષ નંખાઈ ગયા હોય ગયા અવતારમાં, તો એ અવતારનું જ્ઞાન દર્શન આપણું કાચું કહેવાય, જે આ અવતારમાં રિઝલ્ટ રૂપે માન સન્માન આપણને મળી જાય. બરાબર છે. પણ અંદર નિશ્ચય દ્રઢ હોય તો કે આ બને છે એ ખોટું થઈ રહ્યું છે, આપણે જે કરી છે ને પ્રતિક્રમણ સ્વરૂપે. એટલે બીજા, એટલે હવે આ અવતાર, આ અવતારમાં, એટલે આ અવતારમાં જયારે ઉદય કર્મમાં આવે તે વખતે મારું જે જ્ઞાન દર્શન હોય એના આધારે પછી નેક્સ્ટ બર્થમાં એનું ફળ આવશે. પણ આજે તો એને કચાસ કહેવાય. યા એટલે વ્યવહારમાં કચાસ કહેવાય. બરાબર છે. રિલેટિવ વર્લ્ડમાં. પણ આજે, હા પણ આજે મને, આજે મારી પાસે પુરુષાર્થ કરવાનો અધિકાર છે કે જે પુરુષાર્થ હું રાઈટ કરીશ તો પછી એનું રિઝલ્ટ પણ નેક્સ્ટ બર્થમાં રાઈટ આવી શકે છે, એમાં ના નથી કહેતા આપણે. જી. એટલે નિશ્ચયની બાબત. એટલા માટે, એટલા માટે તમને એક મિનિટ, એક મિનિટ, એટલા માટે દાદા ભગવાને કીધું કે જ્ઞાની પુરુષો, અનુભવી પુરુષો મંદિરોને, આશ્રમને, શિષ્યનો શ્રમ ના કરે. આવું કેમ કીધું? કેમ ઉદય કર્મ ના બોલ્યા? એટલે એમનું જ્ઞાન દર્શન આવતા અવતારમાં, ગયા અવતારમાં ચોખ્ખું, ગયા અવતારમાં જ ચોખ્ખું હતું, એટલે આ અવતારમાં ચોખ્ખું બહાર પડ્યું. રાઈટ. એ તો પણ પબ્લિકને સમજાવવા માટે કે કેટલી ક્લીનનેસ છે, કેટલું દર્શન ઊંચું છે, જ્ઞાન ઊંચું છે, એ ઉદય આવી ગયો આખો વ્યવહારથી. બરાબર છે. પણ વ્યવહાર કાચો પડ્યો. એટલે મારે, મારે મારે તમને એક્ઝેક્ટ વાત કરવી પડે ને, મારે એક્ઝેક્ટ વાત તમને કરવી પડે, કરેક્શન ક્યાં કરવાનું છે. આજે હું પોતે પણ આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરું,
અને પછી સંસ્થાઓ બાંધું અને મંદિરો બાંધું અને પછી શિષ્યો બનાવું તો મારું જ્ઞાન દર્શન ગયા અવતારનું કાચું કહેવાય, જેના કારણે આ અવતારમાં ઉદય આવ્યો. હવે જો ગયા અવતારમાં પાકું હોય તો બીજે જ ના નાખું. જી પણ હવે તમે તો કહો છો કે આ ઉદય સમજાવો, વ્યવહાર સમજાવો, ઉકેલાતો વ્યવહાર સમજાવો, વાતો સહી છે અધ્યાત્મ વિજ્ઞાનની, છતાંય સંસ્થા બંધાય તો એ બધું કાચું પડ્યું કહેવાય? આગળનો કોર્સની ઇફેક્ટ આવી એમ. હા એટલે એટલા માટે તો કીધું, પણ એટલા માટે કીધું કે આજે મને પાકું કરવાનો અધિકાર છે. જી એ તો દ્રષ્ટિમાં આખું ફેરવી શકાય. આજે મને અધિકાર છે, પણ પેલાને મારે કાચું કહેવું જ પડે ભલે ઉદય કર્મ હોવા છતાંય. બરાબર છે. મારું જે જ્ઞાન દર્શન જે છે, દાદાએ શું કીધું, જો કોઈ પણ અનુભવી પુરુષનું એક જ સ્ટેટમેન્ટ હોય કે વાણી એ ટેપ રેકોર્ડ છે, એ ક્યાં બીજી રીતે, પણ ટેપ રેકોર્ડ નો મતલબ થાય ગયા અવતારનું રેકોર્ડિંગ. ગયા અવતારનું રેકોર્ડિંગ ગયા અવતારના જ્ઞાન દર્શનને કારણે છે અને આ અવતારમાં વ્યક્ત થાય છે. હું આજે જે બોલું છું, અધ્યાત્મ વિજ્ઞાનની વાત કરું છું, એ મારું ગયા અવતારનો અનુભવ પ્રમાણ છે. આજે ખુલ્લું થાય છે, પણ ગયા અવતારમાં ભૂલ હશે તો આજે ભૂલ પડશે. એ તો દેખાય, સમજી ગઈ. હવે નિશ્ચય, હવે આ બધું ઉદય તો આવે તમારે જે હોય, મંદિરો બધાનો સંસ્થાનો. એટલે આપણે શું કહીએ, એક મિનિટ, એટલે આપણે શું કહીએ છે કે અત્યારે જે કઈ પણ બાહ્ય ક્રિયામાં લોકો રસ ધરાવે છે એને ખોટા નથી કહેતા, પણ એના જ્ઞાન દર્શનમાં કચાશ છે એમ કહેવા માંગીએ છે. જો જ્ઞાન દર્શન પાકું હોય તો આવો બીજે જ ના પડે. કોઈ પણ તીર્થંકર હોય, ઇવન તો કૃષ્ણ હોય, ઇવન તો રામ હોય, આવા સમર્થ પુરુષો સંસ્થા મંદિરો અને શિષ્યો ના બનાવે. બરાબર છે. એનું જ્ઞાન દર્શન જ પાકું હોય અવતાર, એટલે આ અવતારમાં ઉદય જ ના આવે. બરાબર છે. પણ દ્રષ્ટિમાં કરેક્શન થતું હોય ને. હા પણ દ્રષ્ટિમાં કરેક્શન કરવાનો દરેક વ્યક્તિને અધિકાર છે, ગમે ત્યારે અધિકાર છે. હવે એક દ્રષ્ટિનું કરેક્શન તો અધિકાર છે. હવે દાદા ભગવાનનું કોટ છે કે બ્રહ્મચર્યનો નિશ્ચય થવો, એ પણ દ્રષ્ટિમાં કહેવાય? હા એટલે એમાં શું થાય કે બ્રહ્મચર્ય બે પ્રકારના છે. એક પ્રાકૃતિક બ્રહ્મચર્ય છે, એક આત્મામાં રહેવું તેને બ્રહ્મચર્ય કહે છે, બ્રહ્મચર્ય કરવી. આ બે પ્રકારના બ્રહ્મચર્ય છે. હવે પ્રાકૃતિક બ્રહ્મચર્ય છે એ તમને આંતરિક બ્રહ્મચર્યમાં સહાયક થાય જો તમારું જ્ઞાન દર્શન શુદ્ધ હોય તો. બરાબર છે. અને જ્ઞાન દર્શન શુદ્ધ ના હોય તો તમને દેવગતિમાં લઈ જાય, બસ આધ્યાત્મિક કોઈ બેનિફિટ ના થાય. યા એ ટ્રેક બદ લઈ જાય આખો. બરાબર છે. હવે દાદાનો કો ક્રિયા તો એક ની, હેતુ બદલાઈ જાય, હેતુ બદલાઈ જાય બસ. જી અને આ હું એક કોટ વાંચું છું દાદા ભગવાનનું કે બ્રહ્મચર્યમાં નિશ્ચય થવો એ જ બહુ મોટી વસ્તુ છે. બ્રહ્મચર્યના દ્રઢ નિશ્ચયને દુનિયામાં કોઈ કશું નામ દેનાર નથી. આપ સમજાવો. હા એટલે એ સ્થૂળ બ્રહ્મચર્યની વાત કરી છે એમને, સૂક્ષ્મ બ્રહ્મચર્ય ને સ્થૂળ બ્રહ્મચર્ય. પણ જેનું મન વચન કાયાથી અખંડ બ્રહ્મચર્ય હોય એનાથી જગત પણ ધ્રુજી ઉઠે, કારણ કે એ જેનું દેહબળ છે, મનોબળ છે. આત્મબળ તો ના પણ હોય શકે, પણ આત્મબળ તો જ્ઞાન દર્શન હોય તો જ હોય, પણ એ ના હોય તો પણ એનું મનોબળ, દેહબળ, વાણીબળ એટલું ઉત્કૃષ્ટ હોય કે હજારો લાખો લોકો એનાથી પ્રભાવિત થઈ જાય, એટલો પાવર હોય એમાં. સ્થૂળ બ્રહ્મચર્યમાં પણ એટલો પાવર હોય. તો નિશ્ચયનું બ્રહ્મચર્યનું એ નથી વાત થઈ એમ. નિશ્ચય એટલે હું શુદ્ધાત્મા છું, એ તો અલગ વાત થઈ. એમાં તો બહાર પાવર હોય કે ના હોય કોઈ લેવા દેવા નથી એને. ઓકે જય કેવડી. કેવળી ભગવંતો કેવળ જ્ઞાન પામીને મોક્ષે જાય છે, એમનું બાહ્ય જીવન જગત માટે હોતું જ નથી. આપ જે કહો છો કે આ આખી કુદરતી રચના છે અને હું મન વચન કાયાથી તદ્દન જૂન એવો શુદ્ધ આત્મા છું,
તો આ બધા જે મહેન્દ્ર ને પ્રશ્ન ઉભો થાય એ મહેન્દ્ર પોતાની જાતને પૂછે કે આ પ્રશ્ન કોને ઉભો થાય છે, તું કોણ છું, તો જુદાપણાની જાગૃતિ રહે તો ઘણા બધા પ્રશ્નો ઓછા ના થઈ જાય. એટલે જો મહેન્દ્ર ભાઈનો કંટ્રોલ તમારા હાથમાં હોય તો પછી તમે પ્રશ્ન ઓછા કે વધતા કરી શકો. કંટ્રોલ નથી પણ જયારે પ્રશ્ન ઉભો થાય સ્વામીજીને હું પ્રશ્ન, કારણ કે પ્રશ્ન ઉભો થાય છે, એક મિનિટ, પ્રશ્ન ઉભો થાય છે મહેન્દ્રભાઈને અને તમે મહેન્દ્રભાઈ થી મુક્ત છો તો તમે મહેન્દ્રભાઈ ઉપર કઈ રીતે કંટ્રોલ કરી શકશો એ મને સમજાવો. કંટ્રોલ કરવાનો નથી પણ કોને થાય છે અને હું કોણ છું એમ એ જુદાપણા જાગૃતિ રહે તો પ્રશ્ન. મહેન્દ્રભાઈ ગમે તે કરે, મહેન્દ્રભાઈ ગમે તે કરે તો તમારે મહેન્દ્રભાઈ થી મુક્ત રહેવાનો તમારો 100% અધિકાર છે. પણ મહેન્દ્રભાઈ જે કરે છે એને સુધારવાનો, બદલવાનો, ફેરફાર કરવાનો, બંધ કરવાનો, ચાલુ કરવાનો તમારી પાસે અધિકાર કુદરતે નથી આપ્યો. એ બરાબર છે, એ તદ્દન સાચી વાત છે. એટલે ખ્યાલ આવી ગયો, એટલે કે મહેન્દ્ર ને વિચાર કરવાનો કે પ્રશ્ન આવતો નથી જુદાપણાની જાગૃતિ રાખવાનો. આ જે કઈ થાય છે મહેન્દ્ર થાય છે અને આ મોક્ષ માર્ગ માટે સહાયક નથી, એમાં મારી સહી નથી. બરાબર. ગૌતમ સ્વામીને ગણધર મહાવીર ભગવાનના પ્રથમ ગણધર ગૌતમ સ્વામીજીને તો માતાના ગર્ભમાંથી જ સ્પષ્ટ વેદન હતું, કેવળ જ્ઞાન અને મોક્ષ એમનું નક્કી જ હતો. છતાંય ભગવાન મહાવીરને એમને 40,000 થી 44,000 જેટલા એમને પ્રશ્ન પૂછ્યા હશે. કેમ પૂછ્યા હશે? તો કે કુદરતી રચના. બરાબર છે. પછી એમાં વિચારે કે આવું પૂછવા જેવો છે કે નહીં, પણ મારે શું કામ મૂડા ઉતરવાની જરૂર પ્રકૃતિ માં, એમ પૂછું છું. અને એમને પ્રોસેસર આગ હતો એટલે એમનું કેવળ જ્ઞાન પણ અટક્યું હતું પ્રોસેસર આગ ને હિસાબે ભગવાન ઉપર. હા, પણ એ એમનું ઉદય કર્મ હતું. એ ઉદય કર્મ હતો એ જ કહું છું. અને એમને દૂર કર્યા એ ભગવાન, એનો ટાઈમ દૂર કર્યા મળવા માટે, રહેવા માટે. એમનો જન્મ થયો ને, એમનો જન્મ થયો ને તે જ દિવસે એમનું કેવળ જ્ઞાન નો સમય, સ્થળ અને અવસ્થા નક્કી જ હતું. ક્ષેત્રકારને ભાવ બધું નક્કી થઈ ગયું. હા, નક્કી જ હતું. આ તો આપણે શાસ્ત્રીય ભાષામાં એવું બોલીએ આપણે કે ભગવાન નું નિર્વાણ થઈને એમનો કેવળ જ્ઞાન થઈને આસોવાદ માસ. એ જ નિમિત્ત હતું એમનું. બરાબર છે, બરાબર છે. ઓકે, જય સચિદાનંદ સ્વામીજી. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્ર માં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ, તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અજ્ઞાનતા કરીને અજાગૃતિ કરીને દ્રષ્ટિ સંબંધી જે કઈ પણ દોષો કર્યા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે
હે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી આવા દોષો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો એવી આપ મને શક્તિ આપો હે શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ જય